सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी हजू तमे वारे वारे भूली जाओ छो बे हाथ ऊंचा करीने जे बोलो पाछळ वाळाने याद रहे पण आगळ वाळा भूली गया बोलो श्री हरि कृष्ण महाराजनी श्री स्वामी नारायण भगवान श्री घनश्याम महाराज सभानी अंदर प्रत्यक्ष स्वरूपे बिराजमान इष्टदेव भगवान श्री स्वामीनारायण आजे रंग भीना कपड़ाओ पहेरी अने रंग छाटवा माटे उतावड़ा थई रहेला एवा रंगीला महाराज पूज्य संतो ने बधाई वाला भक्तो बधाई ने यथी जय स्वामीनारायण। भगवाने छे ने आ स्टेज ऊपर खबर नहीं प्रोग्राम हजू पण हजू आ स्टेज ऊपर आपणे अर्धे चढ़ी गया छे हजू खरेखर अर्धु काम बाकी छे अने अर्धी परमिशन बाकी छे तोय पण आपणे सुरवीरतानुं अंग आपणुं એટલે ગોઠવી દીધું છે છેવટે આજે આ રંગોત્સવનો દિવસ છે ભગવાનને એવી જ ઈચ્છા હશે કે આ સ્ટેજ ઉપર જ્યારે રંગે રમવાનું થાય ત્યારે મારે પિચકારી લઈને આવવું છે એટલે મહારાજ આજે પિચકારી લઈને સ્ટેજ પર આવી ગયા છે જો અને ભગવાન જે રંગ લઈને આવ્યા છે એવો રંગ છે જગત જેવો ગુલાલ ઉડાડે છે ને જેવો રંગ રમે છે એવા રંગે આપણે નથી રમવાનું આપણે તો મહારાજના રંગે રમવાનું છે લો આજે તો ગાયકવાડ આવ્યા છે સયાજીરાવ ગાયકવાડ વડોદરાના આવે કે ના આવે પણ કંડારીના તો આવ્યા મુકેશભાઈ વાલા ભક્તો આપણે સુકાનંદ સ્વામીનું આખ્યાન એની અંદર થોડુંક ડોક્યું આગળ કરીશું તમને ત્યાં કાગળ આપેલા છે એટલે અંદર જોઈને કડીઓ ગાતા રહેજો સુકાનંદ સ્વામીનું જીવન જ એવું છે કે આપણને સ્વામી આધ્યાત્મના રંગે રંગી દેશે આજનો આ રંગોત્સવ આજનો આ ફૂલ દોલોત્સવ આજની આ હોળી અને ધૂળેટીનો પર્વ એ સ્વામીના જીવનથી આપણે સ્વામી જેવા સદગુણોને આપણા જીવનમાં રંગીને ઉજવવો છે તો આપણે સૌ પ્રથમ જ્યાંની અંદર ત્રણ કડીઓ સૌપ્રથમ તમને આપવામાં આવી છે કડીઓ ગોખવા જેવી છે નિત્ય ગાવા જેવી છે નિત્ય યાદ રાખવા જેવી છે એટલા માટે એ કડીઓ દર વખતે આપણે ગાશું અને ત્યાર પછી આગળની કથામાં પ્રવેશ કરીશું ગુણ આવ્યા હોય આપનામાં ગુણ આવ્યા હોય આપનામાં તોય તે પારકા છે ઘરેના તોય તે પારકા છે ઘરેના
ગુણ તે છે મોટા નાયા પેલા ગુણ તે છે તેનાથી આપનું શોભે છે તેનાથી આપનું શોભે છે માટે અહમ ન ધરવો અંગે માટે અહમ ન ધરવો દીન થઈ રહેવું સંગે અતિ દીન થઈ ગાડી પાડતા જાઓ સંગે દીનતા માં દયાળો છે રાજી કરતા રહેવો હંમેશ હાજી હાજી દીનતા માં દયાળો છે રાજી કરતા રહેવો હંમેશ હાજી હાજી માટે જીવનો સત્સંગ કરવો માટે જીવનો સત્સંગ કરવો મોટપ માટે ન કરવો બખેડો મોટપ માટે ન કરવો બખેડો લોકની મોટપને મેલી દામની મોટપ જાલી લેવી લોકની મોટપને મેલી દામની મોટપ જાલી લેવી દામની મોટપ જાલી લેવી દામની મોટપ જાલી સદગુરુ સુકાનંદ સ્વામી જેનું જીવન આપણા જેવા મુમુક્ષુઓ માટે પાવન કરવાવાળી ગંગા સમાન છે. મોટા પુરુષોના જીવનની અંદર ડોક્યું કરે તોય જીવ પાવન થાય. મોટા પુરુષોના જીવનની અંદર કોઈ જીવ ડૂબે તો અતિશય પાવન થાય. મોટા પુરુષના જીવનની અંદર એના જીવનના સદગુણો છે એ સદગુણોને જોઈ એ સદગુણોમાં જો સમાઈ જાય તો એ મોટા પુરુષ સમાન થાય. સુકાનંદ સ્વામીનું જીવન અગાધ છે, ઊંડું છે, ઊંચું છે, સરળ છે. ગઈ કથામાં આપણે સાંભળ્યું કે સ્વામી બીમાર હતા, તાવ આવતો હતો. મહારાજે સ્વામીને બોલાવવા માટે પાર્ષદોને મોકલ્યા. સ્વામીથી ચલાય એવું હતું નહીં. એક વખત મોકલ્યા, સ્વામી ન આવ્યા. બીજી વખત મોકલ્યા, સ્વામી ન આવ્યા. ત્રીજી વખત મોકલ્યા, સ્વામી ન આવ્યા. સ્વામીએ કીધું મને બહુ તાવ છે, ચાલી શકું એવી શક્તિ નથી. ત્યારે મહારાજે ત્રણ પાર્ષદોને કીધું સ્વામીને ઉપાડીને લાવો. સ્વામીને એટલો બધો તાવ હતો, શરીર આખું ધ્રુજતું હતું. મહારાજે સ્વામીને કીધું સ્વામી શું છે? મહારાજ મારાથી લખી શકાય એટલી શક્તિ નથી, ચાલી શકાય એટલી શક્તિ નથી. અને ત્યારે મહારાજે કીધું મારી આંખોમાં જો. અને ત્યારે સ્વામીએ મહારાજની આંખોમાં જોયું અને મહારાજે સ્વામીનો તમામ તાવ ખેંચી લીધો. અને ત્યારબાદ સ્વામીએ શ્રીમદ સત્સંગી જીવનના ખરડાઓ લખ્યા, જે આપણે ગઈ સભામાં સાંભળ્યું હતું. સ્વામીને બહુ મોટી શ્રદ્ધા હતી. એ કડી આપણે ગાઈએ. ગઈ વખતે આપણે સભામાં નક્કી કર્યું હતું કે આપણે શ્રદ્ધાવાળા થવું છે. આજે ચોક્કસ તમે બધા શ્રદ્ધાવાળા છો. અને હવે સમર શરૂ થયો છે એટલે હવે શ્રદ્ધા તમારી પાછી નહીં જ પડે. આજે આ હોલમાં સભા કરવા લાવ્યા ને તો મને ખરેખર ગઈકાલ આમ મામા બે પાંચ દિવસથી કયા કરે કંઈ સભા સ્વામી કરીએ, આ બાજુ હવે લાવી દઈએ. ગઈકાલ લાવતા હતા, હવે હજુ અહીં કામ બાકી છે એટલે પાછું કાલ રાત્રે તો ત્યાં જ જવાનું છે, કાલથી પાછું અઠવાડિયા સુધી. એટલે મને બહુ ઈચ્છા નહોતી કે અહીં આગળ લાવીએ. પણ ગઈકાલ યુવાનો બેઠા ને પછી મામાને આવ્યા, સ્વામી રાજી થાવ કે આ બધું કરી દઈશું અમે. તોય મને એમ થાય કે આટલી ધૂળ આ સાફ કરશે, કાલ પાછો ગુલાલ થશે, કારણ કે રંગે તો રમવાના તમે. અને પાછું આ સાફ સફાઈ કરવાની મહેનત. પણ પછી મેં વિચાર્યું મારે ક્યાં મહેનત છે, તો હું તો ગઈકાલ અહીં આગળ આ નીચે નીલકંઠ સ્વામીને આ બધા સંતો ને ભક્તો બધું કરતા હતા, એક વખત આંટો માર્યો પછી આજ સીધો આ વ્યાસપીઠે બેસવા આવ્યો. પણ ત્યારે લાગે કે આ લોયા ધામના પરિવાર ભક્તોની શ્રદ્ધા બહેનો ભાઈઓની જબરી છે. આવી સભા તૈયાર કરી દીધી. અહીં તો ગઈકાલ ધૂળ હતી,
અહીં ઊભા ના રહી શકો તમે, પણ ગઈકાલ આવ્યા બે પાંચ યુવાનો, થોડા બહેનો, બધું સાફ સફાઈ કરી દીધું. આજ સવારથી જો કોઈને એવું જ લાગે કે જાણે એ મંદિર ચાલુ જ હશે આ હોલમાં, મહારાજને પિચકારી લઈને ગોઠવી દીધા, બધું કરી દીધું, ત્યારે લાગે કે આપણા યુવાનો ભક્તોમાં બધામાં શ્રદ્ધા છે. પણ એ શ્રદ્ધાને વિશેષ વધારતા રહેવી. આજે તમે બધા આવ્યા, કેટલા બધા ભક્તો આ તો દેખાય, અશોકભાઈ આવ્યા, મહેન્દ્રભાઈ આવ્યા ઉનાવાવાળા, મહેન્દ્રભાઈ ગવાસદવાળા, બધા નામ તમે ફોન કર્યા હતા અમુક અમુકને, તો એ બધા આવી ગયા એટલે મને આનંદ છે. શ્રદ્ધા એને રોજ વધારવી. આ શનિવાર આવ્યા એટલે હવે આવતો શનિવાર ફરી તો એમ નહીં. જીવને કોઈ દિવસ રોટલી શાક જૂના થાય છે, હવારે જમ્યા હો તો એ હાંજે, જો કે એક ટાણાનો રિવાજ છે, પણ કોઈ દી રોટલી શાક જૂના થાય છે. ઘઉંની જ રોટલી ને શાક તોય જૂના નથી થતા, તો સત્સંગને શા માટે જૂનો કરવો, સેવાને શા માટે જૂની કરવી. ઘણા ભક્તો તો એવું વિચારે કે આપણે હવે બસ એક વખત જેવે હવે 15-20 દીક મહિના પછી આપણે કહે ને ભગત આવજો, હવે સ્વામી અમને આ શનિવાર આવ્યો હતો ને એટલે થોડી ગેપ પાડવી પડે, હવે આપણને લાગે અને ભય લાગે છે. ના, શ્રદ્ધાને વધારતા રહીએ જો, એટલે સ્વામી આ કડી આપણને ગૌડાવે છે. શ્રદ્ધા જે માં દેખે છે મહારાજ, શ્રદ્ધા જે માં દેખે છે મહારાજ, તેની ઉપર રાજી અતિ રાજ, તેની ઉપર રાજી અતિ રાજ, માટે શ્રદ્ધા જગાડો જીવનમાં, લાગો સેવા કરવા સત્સંગમાં, માટે શ્રદ્ધા જગાડો જીવનમાં, લાગો સેવા કરવા સત્સંગમાં, લાગો સેવા કરવા સત્સંગમાં, લાગો સેવા કરવા સત્સંગમાં. શ્રદ્ધાવાળાને જોઈને ભગવાન બહુ રાજી થાય, શ્રદ્ધાવાળાને જોઈને સાધુ બહુ રાજી થાય. શ્રદ્ધાવાળો કેવો હોય? ઉત્સાહી હોય. કોઈ દિવસ, અને તમને બધાને ખબર છે પૈસા કમાવામાં ક્યારે ઉત્સાહ મોડો પડે છે, ક્યારે પડે છે. ગમે એટલી જોબ કરવાની હોય, ગમે એવા કોઈ સ્ટોર ચલાવતા હોય ને એક બે વખત થોડા પાછા પડી ગયા હોય તોય એમ થાય કે હજુ અહીંથી મેળવું, હજુ અહીંથી મેળવું, હજુ અહીંથી મેળવું. કોઈ દિવસ રૂપિયા કમાવામાં જીવનો ઉત્સાહ પાછો નથી પડતો, શ્રદ્ધા પાછી નથી પડતી. એવી જ રીતે તમે જો કે કેટલા વર્ષોથી લગ્ન પ્રસંગોમાં જતા હોય પણ એનો ઉત્સાહ કેવો કેવો, એવો ને એવો જ. આ દેશમાં તો હજુ પેલી જોબ હોય તો એમ કંટાળો આવે તમને, બાકી દેશમાં તો જો કંકોત્રી હોય ને કંકોત્રી આમ હાચવીને રાખે, બે મહિના સુધી ચિંતા નથી, રોજ ઇન્સર્ટ મારીને જતું રહેવાનું. કોઈ દી એમાં જીવ પાછો પડે છે, કેટલો ઉત્સાહ. આ સંસારના તમામ કાર્યમાં જીવને ઉત્સાહ છે, અને ભગવાન ભજવાની અંદર મોડી મોડી વાતો કરે, તિલક ચાંદલો તો કે પછી કરીશ, ક્યારે પણ, ક્યારે, 5 વર્ષ પછી. પૂજા તો કે વિચારું, એકાદશી વિચારું, માળા વિચારું, મંદિર વિચારું, દાન વિચારું, ટીવી જોવાનું છે તરત, રખડવા જવાનું છે તરત, ફરવા જવાનું છે તરત, ગપ્પા મારવાના તરત. લો, એની અંદર કોઈ વિચાર જ નહીં. જે માર્ગમાં હજારો વખત વિચારવાનું છે એ માર્ગની અંદર બિલકુલ વિચાર નહીં, અને જેમાં વિચાર્યા વિના જ કરવાનું છે એની અંદર આ જીવ કે વિચારીશ ને કરીશ, કારણ કે શ્રદ્ધા ઓછી છે. માટે આપણે શ્રદ્ધાવાળા થઈએ કે જેનાથી ભગવાન આપણી ઉપર રાજી થાય. મહેન્દ્રભાઈ શ્રદ્ધાવાળા થાવ હવે, હા, વચ્ચે કરીને આવ્યા હતા એક બે વખત, આજ ક્યાંક બહારથી સીધા આવ્યા છો. લોયા ધામની અંદર તો આવા વાળા બધાને હવે અહીં મૂકી રાખવું છે ટેબલ ઉપર જ, એટલે આમથી આવે ને ત્યાંથી જ આમ સિમ્બોલ લગાવીને આવે. મને ભય છે પછી એવું વિચારે કે લોયા ધામની અંદર તો આવું કરે છે એટલે નથી જવું, તો ઉપાધિ પાછી. એટલે ધીરે ધીરે કરીશું, કારણ કે મને શ્રદ્ધા જોઈએ ને પાછી એવી રોજ કરવાની.
જો આ અમર ભગત અહીંનો છે પણ કેવો તિલક ચાંદલો કરે છે, સરસ કરે છે ને તિલક ચાંદલો, અહીંનો છે, તાળી પાડો લો. હવે એને અહીંનો છે એને તિલક ચાંદલો કરતા શરમ નથી આવતી, અને આપણને શરમ આવે તો હવે તો કોને શરમ આવે. હું તો ખરેખર ભગવાનને બહુ શ્રદ્ધાવાળા કહું છું, સૌથી વધારે શ્રદ્ધાવાળા આ છે. આપણે ગમે એવા તો એ ચલાવે એ કેટલા શ્રદ્ધાવાળા કહેવાય. તમે બંધ પડી ગયેલી ગાડી હોય, ધક્કા ગાડી હોય, એને ચલાવો તો કેટલી શ્રદ્ધા કહેવાય. એમ આપણે તો હાવ મશીનરી વિનાની ગાડીઓ છે, બોલો, મશીન નથી આપણને, આ ભગવાન જ હાંકે છે આપણને, બહુ શ્રદ્ધાવાળા છે અને ધન્યવાદ છે એને. અને એવા ભગવાન ભેગા રહીને ગુરુજી જેવા મોટા પુરુષને શ્રદ્ધા, કારણ કે એની ભેગા રહે એટલે એના ગુણ તો આવે ને. હવે અમે એની ભેગા પડ્યા એટલે અમને થોડી થોડી આવી ગઈ છે, એટલે એમ બધું પાર પડે છે આપણું. શ્રદ્ધાને જીવમાં જગાડો વાલા ભક્તો. ભજન કરવામાં, ભક્તિ કરવામાં, પૂજા કરવામાં, સેવા કરવામાં, મંદિર આવવામાં, દાન કરવામાં ક્યારેય પણ ઉત્સાહને ઉમંગને પાછો ના પાડશો. ક્યારેય ના વિચારશો આજ થઈ ગયું, હવે અઠવાડિયા 10 દિવસ પછી કરીએ, શા માટે? આ પ્રાણ આજ છૂટશે તો, આ ઘડીએ આજ આજ ઘડી હમણાં પ્રાણ છૂટી ગયા તો કંઈક કર્યું હશે તો કામ લાગશે. માટે શ્રદ્ધા જગાડીને કરીએ. સુકાનંદ સ્વામીને બહુ શ્રદ્ધા છે. શ્રીજી મહારાજ જોવે છે કે સ્વામી બુદ્ધિવાળા છે. બુદ્ધિવાળાને અને શ્રદ્ધાને બેને થોડું આમ દૂરી છે. બુદ્ધિવાળો છે ને બહુ ઉત્સાહી, શ્રદ્ધાવાળો થાય એવું ઓછું બને, પણ સુકાનંદ સ્વામી બહુ બુદ્ધિવાળા છે. સ્વામીની બુદ્ધિની પ્રશંસા મહારાજ સભામાં કરે છે. મહારાજ એક વખત ગઢપુરની અંદર આંબલીના ઝાડ નીચે બિરાજમાન હતા, ને ત્યાં આનંદાનંદ બ્રહ્મચારી ને વાસુદેવાનંદ બ્રહ્મચારી આવે. મહારાજ પાસે આવ્યા, મહારાજની પૂજા કરી. મહારાજની પૂજા કરી એટલે મહારાજ એવું બોલ્યા કે આનંદાનંદ બ્રહ્મચારી છે મુકુંદ બ્રહ્મચારી જેવા નિષ્કામી થશે. આ નિષ્કામી છે મુકુંદ બ્રહ્મચારી જેવા. અને વાસુદેવાનંદ બ્રહ્મચારીને જોઈને મહારાજ એવું બોલ્યા કે આ સુકાનંદ સ્વામી જેવા બુદ્ધિશાળી થશે. ઉપમા કોની આપી? સુકાનંદ સ્વામીની. એટલે મહારાજની નજરમાં બુદ્ધિવાળામાં સુકાનંદ સ્વામી જેવું પાત્ર બીજું કોઈ નથી. એટલે મહારાજે એમ કીધું કે આ બુદ્ધિમાં સુકાનંદ સ્વામી જેવા થશે. આવી પ્રશંસા મહારાજ જાહેરમાં જેની કરતા. શ્રીજી મહારાજ એક વખત લક્ષ્મીવાડીએ બિરાજમાન હતા, અને લક્ષ્મીવાડીએ જ્યાં બેઠક હતી, જ્યાં અત્યારે બેઠક છે, મહારાજ જ્યાં બિરાજતા, એ આંબો પણ છે, એ આંબા નીચે મહારાજ બિરાજતા, ને એ આંબા નીચે મહારાજ ત્યાં બેસતા, ત્યાં મહારાજ એક વખત એવું બોલ્યા, એ આંબાની એક કેરી હાથમાં લઈને, મહારાજ કે આ આંબો અમને બહુ ગમે. મહારાજ કે 3 વસ્તુ અમને ડભાણ ગામની બહુ ગમે. સ્વામીનો જન્મ ડભાણમાં થયો, આપણે આગળ ઇતિહાસમાં જોયું. મહારાજ કે એક અમને ડભાણીઓ આંબો, આ કેરી, બીજું ડભાણીઓ બળદ, અને ડભાણીઓ જગન્નાથ, એટલે કે ડભાણીઓ સાધુ. આ 3 મહારાજ કે અમને બહુ ગમે. આંબો એટલે ગમે કે વૈશાખ મહિનાના તાપમાં મૂળજી બ્રહ્મચારી ડભાણ બાજુથી ભક્તોની આપેલી કેરીનો ટોપલો લઈને ગઢપુર આવ્યા છે, અને મહારાજે એ જે કેરી જમ્યા, એ કેરીનો એક ગોટલો જે વાવ્યો હતો એ જ આ આંબો હતો, અને એની બહુ મીઠી કેરી થતી. એટલે મહારાજ કે આ ડભાણીઓ આંબો અમારા બહુ કામમાં આવ્યો, આ અમને બહુ ગમે છે. બીજું, એક વિષ્ણુદાસ નામના ડભાણમાં હરિભગત હતા, એને એક બળદ ભેટ આપ્યો હતો. એનું નામ હતું વેલો બળદ. આપણે નહીં ઢોરના નામ હોય ગામડાઓમાં, અહીં કૂતરાના નામ હોય, અહીં કૂતરાના નામ હોય. મોન્ટુ તો આપણને લાગે કે મોન્ટુ છોકરો હશે, ને આ પછી ખબર પડે કે આ પેલા કે મોન્ટુ સ્વામી આવ્યા જ બહાર આવજે, આપણને લાગે કે આ મોન્ટુ તો કોઈ છોકરો હશે, આવશે બહાર દર્શન કરવા, ને આ તો આવે પૂછડાવાળો, પૂછડા વિનાનો એ આવે. ત્યારે આપણે કેવું પડે, દૂર રાખજો અમને, નવડાવ અમારે નાવું પડશે આને અડીને, એવું થાય છે. આપણા દેશની અંદર ગાયો ભેંસો બળદ આવું ખેડૂતો રાખતા, અને એના નામ પાડેલો. આજે કંડારી ગુરુકુલમાં ગૌશાળા છે, ગૌશાળામાં ગોમતી રાધા આવા બધા નામ છે ગાયોના, અને એ એ ગાયને હોંકારો દો ને એ નામ બોલો એટલે ગાય પૂંછડું ઊંચું કરીને આવે, બોલો, એના નામ પાડેલા છે. એટલે આવી રીતે ઢોરના નામ પાડતા. વિષ્ણુદાસ ભગતે સારામાં સારો, જેવો તેવો નહીં, સારામાં સારો
बहु ज कयाग्रो ने डायो बड़द महाराज ने भेट आपेलो। नहीं तो मानस दान करवानो विचारे क्यारे विचारे? सफरजन पड़ा छे बगड़ी जाए बगड़वा आव्या छे अहीं आम तो हवे बे दी में बगड़ी जशे एना करता समझायु तमने? दान नो दान दान नो दान गणाय अने ऊपर थी पाछु भगवान ना चोपड़े नोधाय अने पांच जगह कहवाय आवु दान मानस बहु विचारतो होय। आपणने नथी गमतु? अरे स्वामी के खुर्सी पड़ी छे केम ले आवु? हूँ करवा भाई? घेर लावे पण मार घरवाळाने ना गमी एटले आवे पछी थयुं के એટલે ઘરવાળાને ના ગમી એ અમને ગમશે? કો આમ થાય સોફા તો કે સ્વામી સોફા મૂકી જવું? શા માટે ભગત સોફા? મારે નવા લાવવાના છે એટલે 10 વર્ષ જૂના મારા પ્રસાદીના તમે ઠાકોરજી વાપરો। અહીં એવું કોઈ નથી કરતું, આ તો એક ખાલી દ્રષ્ટાંત આપું છું। જીવનો એવો સ્વભાવ છે, જીવનો એવો સ્વભાવ છે, કોઈક જીવ એવા હોય સારામાં સારું અને ઊંચામાં ઊંચું ગોતે ભગવાન માટે, ભગવાનના સંતો ભક્તો માટે ઊંચામાં ઊંચું ગોતે, અને કોઈક એવો હોય શ્રીજી મહારાજ વખતે જેમ હતો ને ખોટું નાળિયેર લઈને આવવા વાળો એવો હોય, એવું થાય। વેલો બળદ બહુ સારો, મહારાજને ભેટ આપ્યો। મહારાજ એને હંમેશા એક પીપળી ગામના દાદાભાઈ હતા એનો એક બળદ એનો આપેલો હતો, એનું નામ પારેવો હતું। એ વેલો ને પારેવાની જોડ ગમે ત્યારે શ્રીજી મહારાજને ગાડે બેસવાનું થાય એટલે વેલો ને પારેવો જ ગાડે જોડાય, અને એવા સરસ એક હરખા ચાલે આજ કોઈ ના આવવા દે। ઘણા છે ને ડ્રાઈવર હોય ગાડીના, તમને અનુભવ ના થાય અમને જાજો થાય, કારણ કે તમે તો જાતે ચલાવો ને તમારું એકનું ડ્રાઈવિંગ, પણ અમારે તો ડ્રાઈવરો બદલાય, તો ઘણા આમ ચલાવતા હોય ટર્નિંગ લે તો આખા અમને ઊંચા કરી દે, અમે કહીએ લે તું હરખું અલે, અરે સ્વામી હરખી જ આલે છે પણ તમે આગા પાછા થાવ છો કે બોલો આપણને દોષ દે એમ ના કે હું સ્પીડમાં છું એ સ્વામી તમે તમે આમ લસરી જાઓ સીટ પર, બાકી ગાડી તો હરખી જ છે। આવા હોય ઘણા એવા હોય આમ તમારે એટલું સરસ ચલવે, અમારે રણછોડ ભગત ગાડી ચલાવે તો ગુરુજી આમ એટલા સરસ રીતે પોઢી ગયા હોય કે સંતોએ તમને આમ ગમે એવો બંપ આવે ગમે એવું થાય પેટનું પાણી ના હાલે, ઘણા ડ્રાઈવર એવા હોય, અને ઘણા શરૂ કરે ને ત્યાંથી જ આપણને લાગે આ પોગશે કે નહીં પૂગે ઠેક, એમ બળદમાં એવા હોય। પહેલાં તો ગાડું બળદનું જ હતું ને, એટલે એવા સરસ બળદ હોય કે પેટનું પાણી ના હલવા દે એવા બળદ વેલો ને પારેવો, મહારાજને વેલો બળદ બહુ ગમતો। પાછો વેલો ને પારેવો એમાંય જ્યારે મહારાજ એકો, એકો એટલે એક જ બળદને જોડવાનો હોય એને એકો કહેવાય, ત્યારે વેલાને પારેવામાંથી મહારાજ વેલાને જ પસંદ કરે, કારણ કે એ બેમાંય ડાયો પાછો, પેલો પારેવો તો વેલા ભેગા હાલતો હશે પણ વેલો એ ડભાણનો બળદ, મહારાજ હંમેશા એ બળદને ઉપયોગમાં લેતા। મહારાજ વારે વારે વેલા બળદની વાતો કરતા, એ બળદ કેટલો ભાગશાળી, ભલે જગતે એને બળદ કીધો પણ સાચો બળદ તો એ જ છે જે સ્વામિનારાયણના મોઢે ચડે એ સાચો બળદ। આપણને કદાચ શ્રીજી મહારાજ એવું કે તું બળદ જેવો છો તોય બહુ મોટા ભાગ, તોય બહુ મોટા ભાગ, ભગવાનના મોઢે આપણને બળદનું બિરુદ ક્યાંથી મળે, ક્યાંથી મળે? આ વેલા બળદને મહારાજ હંમેશા ઉપયોગમાં લેતા। ધોલેરાના મદન મોહનજી મહારાજ એની મૂર્તિઓ જ્યારે ધોલેરા લઈ જવાની હતી ત્યારે મહારાજે ભાયાત્માનંદ સ્વામીને મદન મોહનજી મહારાજને લઈ જવા માટે એવું કીધેલું કે તમે આ વેલો ને પારેવો છે એને જ ગાડે જૂતીના મૂર્તિઓ લઈ જાઓ, એટલે મૂર્તિઓ ખંડિત ના થાય, નહીં તો બીજો જો કોક આવશે તો મૂર્તિઓને નુકસાન કરશે। મહારાજને આટલો વિશ્વાસ એ વેલા બળદ ઉપર હતો, એટલે મહારાજ કે અમને આ બળદ બહુ વાલો, વેલો બળદ। જો ભાઈ, શ્રીજી મહારાજને તો જે એની ઉપયોગમાં આવે અને જે એની જોડે ડાયો રહે ને એ વાલો, પછી બળદ હોય તોય ભલે, બકરા હોય તોય ભલે, અને માણસ હોય તોય ભલે, અને જો શ્રીજી મહારાજની આરે સેવામાં ના આવે, શ્રીજી મહારાજની રેન્જમાં ના રહે, શ્રીજી મહારાજની આજ્ઞા ના પાડે,
तो कदाच आखी पृथ्वी नो चक्रवर्ती राजा नहीं ब्रह्मांड नो ब्रह्मा हो तोय भले चक्रवर्ती राजा हो तोय भले तवंगर हो तोय भले राख हो तोय भले श्रीजी महाराज नी नजर माथी बार हो माटे महाराज नी नजर मा रेवाय आ बढ़त पासे थी एवं सीखवानु छे के चार पगवाड़ो बढ़त श्रीजी महाराज नी नजर मा आवी गयो अने आपणने महाराजे आटली सरस इंद्रियो अंतकरण आप्या गई काले ज अमारे डेलावरवाड़ा चिराग भगत युवान छे पण शुं एनो चढ़तो रंग छे भगवान ने प्रार्थना करे करोड़ गणो रंग एने आपे जे दिवसनुं एक दिवस अहीं आव्यो ने जे दिवस थी मैं एने कीधुं आ गुणादितानंद स्वामीनी वातो भगत वांचजो रोज एक दिवस थी आज दिवस सुधी गुणादितानंद स्वामीनी वातो वांचवानुं चूक्यो नथी ए अने दरेक वक्ते दरेक सभा में आवे ऊपर तमे बेसता हशो ज्यारे पूज्य सुव्रत स्वामी हता के अत्यारे श्रीजी स्वामी बैठा होय के हूँ बैठो पण ए आवे एटले जे अमारे आजूबाजू में होय बधाने खबर छे के सीधो स्वामीनी वात खोले के स्वामी आटली वातो आ पंदर दिवस में वांची एमां आटली पांच खबर पड़ी नथी आ समझाओ आवो भगत जोईए तो अमने थाय के आ घेर कंई करतो हशे हवे आपणे तो केटला वर्षो थया पण कोई दी कोई प्रश्न पूछो के वचनामृत में आ प्रतिलोम शब्द आवे छे एनो शुं अर्थ थाय आ वचनामृत में आ जग्याए आ वात आवी ए केवी रीते थाय એટલે ખબર પડી જાય આની ઘેર મહેનત શું છે આપણને ખબર પડે કે આની શ્રદ્ધા ખાલી આપણી સામે બેહવાની છે બાકી આને પ્રશ્ન નથી કોઈ કે હું આ કીર્તન ગાઉં છું તો આ કીર્તનનો શબ્દ સ્વામી આવ્યો નલવટ એટલે શું નલવટ આવે શબ્દ કીર્તનમાં નલવટનો શું અર્થ થાય કારણ કે કોઈ દી ગાવાનું જ ના થાય તો એને શ્રદ્ધા જબરી છે ગુણાદાન સ્વામીની વાતો વાંચીને આવે પ્રશ્ન પૂછે પાછો કે આ સ્વામીની વાત ગઈકાલે એને વાત વાંચી એવી વાંચી સ્વામીએ એવી વાત કરી કે ભગવાને આંખ નાક કાન જીભ આ જીવને મફતમાં આપ્યા છે પણ જીવ કેવળ કૃતજ્ઞ છે તે ભગવાનને ભજતો નથી કૃતજ્ઞ છે કૃતજ્ઞ એટલે કર્યા કૃત્ય ન જાણે દીધી છે આંખ ભગવાને પોતાનું રૂપ દેખાડવા એની જગ્યાએ જોવે બીજું જીભ આપી જ ભગવાનનો પ્રસાદ લેવા અને ભગવાનની આજ્ઞાનું જ ખાવા એની જગ્યાએ ખાઈ બીજું કાન આપ્યા જ ભગવાનની કથા ને કીર્તન સાંભળવા એની જગ્યાએ સાંભળે બીજું ચામડી આપી છે ભગવાનનો ને ભગવાનના સંતો ભક્તોના ચરણની રજ લેવાને એ સ્પર્શ કરવા એની જગ્યાએ સ્પર્શ કરે બીજો એટલે સ્વામી કે જીવ કેવળ કૃતજ્ઞ છે કૃતજ્ઞ છે એટલે કર્યા કૃત્યને ન જાણે ભગવાને આટલો ઉપકાર કર્યો અને જાણતો નથી માટે વાલા ભક્તો ભગવાને વેલો બળદ જેમ મહારાજની ગણતરીમાં મહારાજની જીભ ઉપર એનું નામ દેવાય એમ મારું તમારું પણ શ્રીજી મહારાજ કોઈ જગ્યાએ કોઈ બાબતમાં નામ લે એવા આપણે થવું જોઈએ એવા આપણે થતા રહેવું જોઈએ શ્રીજી મહારાજ પછી છેલ્લે એમ બોલ્યા કે જેટલો અમને આ આંબો વાલો જેટલો અમને આ બળદ વાલો એના કરતા અબજો ઘણા કરોડો ઘણા અમને ડભાણિયા સુકમુનિ વાલા છે સુકમુનિના મહારાજે આવા વખાન કર્યા અને પછી મહારાજ ખુલ્લા દિલે સભાની અંદર ગાવા લાગ્યા સુકમુનિ શ્રી હરે કહે સુખ મારો હાથ શ્રી હરે કહે સુખ મારો હાથ બેટે વાલો બરી બરી બાથ બેટે વાલો બરી બરી બાથ વખાને છે વાલો એની સેવા વખાને છે વાલો એની સેવા આ તો છે મારા મુક્તાનંદ જેવા આ તો છે મારા મુક્તાનંદ જેવા સુકમુનિનો છે ચડતો રંગ સુકમુનિનો છે ચડતો રંગ લીલા લખે થયો વાકુ અંગ લીલા લખી થયો વાકુ અંગ મહારાજે નિજ કર્મા લઈને હાથ દેખાડ્યો ઊંચો કરીને મહારાજે નિજ કર્મા લઈને હાથ દેખાડ્યો ઊંચો કરીને હાથ દેખાડ્યો ઊંચો કરીને
હાથ દેખાડ્યો ઊંચો કરીને. મહારાજ સભાની અંદર એમ કે આ શુકમુનિ છે તો મારો હાથ છે, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જેને એમ કે આ તો મારો હાથ છે એ પુરુષ કેવા હોય. શ્રીજી મહારાજ એમ કે આ શુકમુનિ તો મારો ઉતારો છે. ઉતારો એટલે જેમ કોઈ વ્યક્તિને ઉતરવા માટેનું જે ઘર હોય એને ઉતારો કહેવાય ને, ઉતરવા માટેનો જે એની રૂમ હોય એને ઉતારો કહેવાય ને, એમ મહારાજ કે આ શુકમુનિ તો મારો ઉતારો છે. આ શુકમુનિ સમાન કોઈ ગમે એટલા ધારણા પારણા કરે ને ગમે એટલા ચાંદ્રાયણ વ્રત કરે પણ આ શુકમુનિ જેવો કોઈ ક્યારેય ના થાય, કારણ કે શુકમુનિ અમારા મનની વાતને જાણીને તમામ વાતોને લખે છે. અને પછી મહારાજે સ્વામીનો હાથ એ સભામાં ઊંચો કર્યો. ઊંચો કરીને મહારાજે બતાવ્યું તો સ્વામીના જે આંગળાઓ હતા ને એ વળી ગયેલા હતા. આમ આમ પણ સ્વામીની આંગળી નહોતી થતી, આમ કલમ પકડી પકડીને આવી આંગળી થઈ ગઈ હતી. કેવું એને શ્રીજી મહારાજની આજ્ઞાથી લખ્યું હશે, કેટલી શ્રદ્ધા રાખી હશે. કારણ કે મહારાજને તો એકને થોડો પત્ર લખાવવાનો હતો, આ સત્સંગમાં હજારોને મારા તો પત્ર લખાવતા, ગ્રંથ એક નહોતો લખવાનો. શ્રીજી મહારાજ વખતે અનેક ગ્રંથો લખાતા ને એનું સંશોધન સ્વામી કરીને લખતા. શ્રીમદ સત્સંગી જીવનના ખરડાઓ હજારો વખત મહારાજે લખાવ્યા, સ્વામીએ લખ્યા. વચનામૃતના ખરડાઓ હજારો વખત મહારાજે લખાવ્યા, સ્વામીએ લખ્યા. અને એ જમાનો આજની આ બોલપેન જેવો નહોતો કે આમ સીધી ચાલી એટલે સીધા આમ અક્ષરો પડવા લાગે. શાહીમાં બોરવાનું, ત્યાંથી અક્ષર લખવાનો, પાછું શાહીમાં બોળવાનું, અક્ષર લખવાનો, અને એ જે એ બધા પેજ હોય એને પાછા હાચવીને રાખવાના, એને સુકાવા દેવા પડે. સુકાઈ જાય પછી એને હાચવીને મૂકવા પડે. આટલી શુકમુનિ આટલી મહેનત કરતા, અને સભાની અંદર મહારાજ કે આ શુકમુનિ અમારો હાથ છે, હાથ ઊંચો કરીને વાંકી થઈ ગયેલી આંગળીઓ બતાવે મહારાજ કે આ શુકમુનિને શ્રદ્ધા કેટલી છે. આટલી નાની ઉંમરમાં અમારી ભેગારી આ છે, અમારા માટે આટલું લખ્યું છે, એમની આંગળીઓ વાંકી થઈ ગઈ છે મહારાજ કે આ જોઈ અને અમને આંખમાં આંસુડા આવે છે. ત્યારે શુકમુનિને હૃદયમાં બિલકુલ ઘાટ પણ થતો નથી કે મહારાજે મારા કેવા વખાણ કર્યા. સ્વામી નીચી દ્રષ્ટિ રાખીને બેસી રહે છે, વખાણ થાય અને હૃદયની અંદર ગલ પેલા કે ગલગલિયા ના થાય એ બહુ મોટી સાધના છે. આપણી અંદર સારા સદગુણો હોય, આપણે સારું જ કરતા હોય અને આપણને ભગવાન કે ભગવાનના સંત બિરદાવે ત્યારે કયો વિચાર રાખવો એ શુકમુનિ પાસેથી શીખવા જેવું છે. ક્યારેય પણ આપણી અંદર રહેલા સદગુણોને ભગવાન કે ભગવાનના સંત કે ભક્ત બિરદાવે તો ક્યારેય પણ ફૂલાઈને ફુગ્ગો થવાની જરૂર નથી. જો ફૂલાયા તો એક દિવસ હવા નીકળ્યા વિના નહીં રહે, જો આપણને એનો પારો ચડ્યો તો એ પારો ઉતર્યા વિના નહીં રહે. અને આપણે ત્યાં સુધી સત્સંગમાં ટકી શકીશું કે ત્યાં સુધી સેવા કરી શકીશું કે જ્યાં સુધી આપણને એ હવા ભરવામાં આવશે, પછી આપણે એ હવાના હેબિટવાળા થઈ જઈશું, આપણને વ્યસન થઈ જશે કે હવા ભરાશે તો જ આવશે. એક ભાઈ મને મળ્યા હતા અમેરિકામાં, મને કે સ્વામી એક વ્યક્તિ ઓલો છે ને એની જોડે મારે ગમે તે કામ કરાવવું હોય ને કશું કરવાનું નહીં, આમ બે પંપ મારી દેવાના, કાં તો તમે જ કરી શકો બસ પૂરું. અને આવા તો જગતમાં છેતરપિંડીવાળા આપણને કેટલાય છેતરતા હોય, આપણને ખબર નહીં, આપણને ફૂલાવાની ટેવ પડી ગઈ હોય, એને આપણી નાડી પકડી લીધી હોય, એને ખબર હોય કે આના બે વખાણ કરો એટલે આ ક્યાંય હાથમાં ઝાલ્યો રહે એમ નથી, એટલે પછી આપણા બે વખાણ કરે દોડવા જ માંડીએ. જગતમાં તો આવો યુઝ બહુ કરી લે, પણ સત્સંગની અંદર આપણા કદાચ વખાણ થાય, આપણી અંદર સારું હોય તો બીજાની પ્રેરણા માટે ભગવાનના સંતો કે, ગુરુજી જેવા મોટા સાધુ પણ કે, પણ શુકમુનિ જેવી સમજણ રાખવાની છે. શુકમુનિના વખાણ ચાલુ સભામાં મહારાજે કર્યા છે, ખૂણામાં નથી કર્યા. શુકમુનિનો હાથ ઊંચો કરીને ચાલુ સભામાં બતાવ્યો છે, ખૂણામાં નથી બતાવ્યો. હજારો સંતો ભક્તોની વચ્ચે આવો હાથ બતાવ્યો છે તો શુકમુનિને હૃદયની અંદર એમ નથી થતું કે સુકાનંદ વાહ વાહ સ્વામી નારાયણનો તું ખરો પાકો સાધુ. હા, આવું સુકાનંદ સ્વામીને ઘાટ પણ નથી થતો, સુકાનંદ સ્વામીને સંકલ્પ પણ નથી થતો કે મહારાજે મને આટલી સભાની અંદર માન આપ્યું એટલે આ બધાય કરતા હું બહુ સરસ થઈ ગયો, આવો સંકલ્પ પણ નથી થતો. બહુ મોટી સાધના છે. એક મહિનો ધારણો પારણા કરવું હેલું છે, તમે દૂધ અને કેળા ઉપર એક મહિના રહો એ સહેલું છે, ભગવાનની મૂર્તિ લઈને બે કલાક બેસી જવું સહેલું છે,
મંદિરની અંદર રાત ને દિવસ સેવા કરવા રોકાઈ જવું સહેલું છે, વ્યાસપીઠેથી કથા કરવી સહેલી છે, ધ્યાન કરવું પણ સહેલું છે, ભજન કરવું પણ સહેલું છે, રસોડાની સેવાઓ કરવી પણ સહેલી છે, આવા દર ચડી ગયેલો હોલ હોય એની ડસ્ટ કાઢીને સાફ કરવો પણ સહેલો છે, પણ જે ક્રિયા આપણે સારી કરી છે એ ક્રિયામાં આપણને કોઈ બિરદાવે અને ત્યારે હૃદયની અંદર એનો રંચ માત્ર ઘાટ ના થવો કે આ તો મારું નથી. આપનામાં ગુણ આવ્યા હોય આપનામાં તોય તે છે પારકા ઘરેના. આટલું જો યાદ રહેશે ને તો ક્યારેય ખોટ નહીં જાય. આ કડી બહુ યાદ રાખવા જેવી, જિંદગી ભર હું સાધુ થયો તોય ભલે અને તમે હરિભગત હો તોય ભલે, હું 10 કલાક ધ્યાનનિષ્ઠ સાધુ થયો હોઉં ને બ્રહ્મનિષ્ઠ સાધુ થયો હોઉં તોય ભલે, અને તમે દાનવીર અને સમર્પિત હરિભગત થયા તોય ભલે, તમે ગમે એટલી તનતોડ સેવા કરતા હો હવારથી હા સુધી, તમે આ મંદિર મૂકીને જતા જ ના હો, હવારથી હા સુધી તમે રસોડાની સેવા કરો, બારની સેવા કરો, બીજી સેવા કરો, કર્યા જ કરો, કચરા પોતું કર્યા જ કરો, અને હું અખંડ આ સત્સંગની અંદર ભૂખ્યો ને તરસ્યો હરિભગતના ઘેર ઘેર રખડ્યા જ કરું સ્વામીને ભજાવવા માટે, તોય પણ મારે ને તમારે જિંદગીભર આ વાત ભૂલવાની નથી. મારીન તમારાથી જે કાંઈ સારું થાય છે એ મારું તમારું નથી, એ એનું જ આપેલું છે, મારાન તમારા દ્વારા એ જ કરે છે, આપણે નથી કરતા. આપણે તો 2 પૈસાના મૂળા જેટલાય જીવ નથી. આપણી શું હેસિયત કે સ્વામિનારાયણને ત્યાં આપણે સેવા કરીએ? આપણી શું હેસિયત કે સ્વામિનારાયણની વાતો આપણે આપણી જીભથી કરીએ? આપણી શું હેસિયત કે સ્વામિનારાયણની વાત આપણે સાંભળી શકીએ? આ તો બહુ મોટો ચુંબકનો પહાડ છે. આપણે તો કીડી જેટલા જીવ છીએ. માટે સુકાનંદ સ્વામી જેવી સમજણ, સ્વામીના જ્યારે હાથ મહારાજે ઊંચો કર્યો, સ્વામીનો ચડતો રંગ દેખ્યો અને મહારાજે કેવા બિરદાવ્યા, શ્રી હરિ કહે સુખ મારો હાથ ભેટે વાલો ભરી ભરી બાથ, વખાને છે વાલો એની સેવા, આ તો છે મારા મુક્તાનંદ જેવા. મુક્તાનંદ સ્વામી જેવી ઉપમા આપી, તમે વિચારો આ કઈ સામાન્ય છે? ઓલા વાસુદેવ બ્રહ્મચારીને સુકાનંદ સ્વામીની બુદ્ધિશાળી જેવી ઉપમા આપીને સુકાનંદ સ્વામીને મહારાજે મુક્તાનંદ સ્વામી જેવા કીધા. કાર્યાનીનું 3જું વચનામૃત. મહારાજ કે આ સુખમુનિ જે દિવસથી અમારી પાસે રહ્યા છે તે દિવસથી એમનો ચડતો ને ચડતો રંગ છે, અને આ સુકાનંદ સ્વામી તો મુક્તાનંદ સ્વામી જેવા છે. આવું મહારાજે કાર્યાણીના 3જા વચનામૃતમાં કીધું. હવે હાથમાં ઝાલ્યો રે. આ સભાની અંદર હમણાં ગુરુજી મને એમ ઉપમા આપી દે કે આ તો મુક્તાનંદ સ્વામી. અને હારું પછી જીવ આપણો એવો સંકલ્પ ના કરે કે આ તો એની દયા છે, એની કૃપા છે, એ તો આપણને બિરદાવે, કંઈ આપણે થોડા એવા થઈ ગયા છે. પછી તો હાલતા ચાલતા ભગવાનને દંડવટ કરે, સ્તુતિ કરે, પગે લાગે, કોઈ એને પગે લાગે, કોઈ બાજુમાં બેઠા હોય તો એમ જ સંકલ્પ થાય કે મુક્તાનંદ હોવ તો હોવ. અને તમને જો ઉપમા આપી દીધી હોય કે દાદા ખાચરને પર્વતભાઈ અમારા ક્યાં ગોતવા જવા, આ ભગત અમારા ગોવર્ધનભાઈ ધ્યાનનિષ્ઠ, અને પછી તમે સત્સંગમાં તો રહો, સેવાઈ કરો, પણ હૃદયમાં ગલગલિયા થઈ આવીને રહે કે હારો હોવ તો બહુ અઘરી છે. હા, આ સાધના કરતા રહેજો, મૃત્યુ સુધી આ સાધના કરવાની છે. ગમે એટલી તાકાત આવે ને, આ એક રોગ એવો છે અક્ષરધામની બોર્ડર ઉપરથી જીવને નાખી દે. આ રોગ એટલો ભયાનક છે કે શ્રીજી મહારાજની મૂર્તિ સુધી પહોંચેલા મૂર્તિમાંથી કાઢી અને લક ચોરસીમ નાખી દે એવો રોગ છે. અને ભગવાનને મોટા તો આપણા વખાણ કરવાના જ. કેટલાય ભક્તો કે સ્વામી અમારું કંઈ કહેતા નહીં, પણ કહેવું જ પડે. કેમ? તમને કંઈ ફૂલાવા નહીં, પણ તમારું કંઈક સારું હોય એ કહીએ તો કોકને પ્રેરણા મળે. આજે આ ચિરાગ ભગતની મેં વાત કરી, ગુણાદિતાનંદ સ્વામીની વાત એને વાંચે છે, એ તો આ સભામાં બેઠાય નથી. કંઈ મારે એને બહુ આમ એવા કરી દેવા છે કે એને કંઈ આપણે સ્વાર્થ છે એટલે નહીં, સહેજે કોકને પ્રેરણા મળે કે એક આજનો આવેલો નવો છોકરો ગુણાદિતાનંદ સ્વામીની વાત એકવાર આપી ત્યારથી એ વાંચવાનું નથી ચૂકતો, અને આવે ત્યારે પ્રશ્ન લઈને આવે છે, ને આપણે વર્ષો ગયા તો આપણે રેગ્યુલર વાંચી નથી શકતા, તો એને પ્રેરણા મળે એટલા માટે વાત કરવાની. એટલે કોકનું મિસ લઈને સંતો આપણા વખાણ પણ કરે, પણ જેના વખાણ થાય છે ને એને સજાગ થવાનું છે. ખરેખર થાય શું
કે જ્યારે આપણા બહુ સારી વાતમાં વખાણ થાય ને એટલે આપણે કેવા થઈએ? ગાફલ થઈએ. કેવા થઈએ? ગાફલ. મને એવું કે કોઈ મોટા સાધુ, નિષ્કામ તો પાક્કો સાધુ છે, આવું ગુરુજીએ મને કહી દીધું, એટલે હું પછી ગાફલ થઉં, કારણ કે મને પાક્કાનું બિરુદ મળી ગયું ને. પણ ના, તને પાક્કાનું બિરુદ મળ્યું ને એટલે સાવધાન વધારે થવાનું છે, સાવધાન વધારે થવાનું છે. તમને એવું કે ને કે તમે બહુ સારા ભગત છો એટલે ગાફલ નહીં થવાનું, પછી સાવધાન વિશેષ થવું પડે તમારે, કારણ કે હવે જો ડાઉન જશો તો પ્રોબ્લેમ, અને પછી ડાઉન જવાના ચાન્સીસ વધી જાય. એટલે પાકા થાવ, પછી સાવધાની વધારે રાખવી પડે. સુખ મુનિને કેવો વિચાર, મહારાજે મુક્તાનંદ સ્વામી જેવા કીધા, મારો હાથ છે એવું કીધા, ઊંચો હાથ કરીને આનું વાંકું અંગ થઈ ગયું છે, કેટલી શ્રદ્ધાવાળા છે આવું કીધું, તો એ સુખ મુનિને કેવું છે જોવો તો ખરા. અતિમાન આપે છે નાથ, અતિમાન આપે છે નાથ, વાલો બિરદાવે છે સાથો સાથ, વાલો બિરદાવે છે સાથો સાથ, સ્વામી સ્વામા રાખે ભાવ શૂન્ય, સ્વામી સ્વામા રાખે ભાવ શૂન્ય, નીચી દ્રષ્ટિ ને ધર્યું છે મૌન્ય, નીચી દ્રષ્ટિ ને ધર્યું છે મૌન્ય, અતિ માન આપે છે નાથ, ભગવાન માન આપે છે, વાલો બિરદાવે છે સાથો સાથ, બહુ જ ભગવાન વખાણ કરે છે, સ્વામી સ્વમાં રાખે ભાવ શૂન્ય, આ સાધના છે. સ્વામી સ્વમાં રાખે ભાવ શૂન્ય, સત્સંગમાં શૂન્ય ભાવને પામવું ને એ સાધના સૌથી મોટી છે. ભગવાન શૂન્ય ભાવને પામેલા છે. જેને ભગવાનને રાખવા હોય એને શૂન્ય ભાવને પામવું પડે. તમે કહેશો આ શૂન્ય ભાવ એટલે શું, તો હું તમને કહું, આ પૃથ્વી કોની બનાવેલી છે બોલો? ભગવાનની. કોઈ જગ્યાએ ભગવાને નામ લખ્યું? અને આપણે બધા 2000 સ્ક્વેર ફૂટ ને 1500 સ્ક્વેર ફૂટનું ઘર લઈને બેઠા તો એ ટાઇટલો માર્યા છે ને. આ સમુદ્રો કોને ભરેલા છે? ભગવાને. ક્યાંય પોતાનું ટાઇટલ લગાવીશ? અને આપણે 3 પાંખિયાવાળો પંખો આપ્યો હોય, 3 પાંખિયાનો પંખો ઇન્ડિયાની અંદર આ બની ગયેલી ઘટના કહું છું આ, કારણ કે આવા અનુભવ તો અમને જ થાય ને. જે વખતે પંખાની કિંમત 600 રૂપિયા હશે, આજે પંખો મને લાગે 2000 કે 2500 નું મળે છે, જે સમયે 600 રૂપિયા એટલે એ 94 કે 93 માં કદાચ 300-600 રૂપિયા મળતો હશે. એ જમાનામાં પંખો આપેલો, 3 પાંખિયા ઉપર 9 નામ લખાયેલા, પેન્ટરનો ખર્ચો વધારે થાય. એને એવું કહેવું પડે પંખો ના આપશો તમે, પંખો દીધા પછી કે સ્વામી 3 પાંખ ઉપર 9 નામ લખવાના છે, આવી એ ગોળ ગોળ 9 નામ ફરે, અને એ 10 વર્ષ પછી આવે સંસ્થામાં અને તોય આવીને પંખે પંખે ફરે. હવે ન્યા સુધી પંખો હાલે, પછી કે મારો પંખો નથી, પણ ક્યાંથી હોય ભાઈ, અત્યારે 10 વર્ષ થયા, 600 નો પંખો, એની કોઇલ કેટલી વાર બદલાવી, એ બિલ તો જો ચોપડે, કેટલી વાર એને બંધાવો પડ્યો છે તો જો. જીવને આવું છે, થોડું કરે અને જાજુ બતાવે. કાર્ય કરતા, હું ઘણી વખત આ કહું છું, હસતા હસતા એ કહું સંતો સાથે, કાર્ય કરતા, કાર્ય કરતા એટલે જે કાર્ય કરે એને શું કહેવાય? કાર્ય કરતા. ભગવાન સાચા કાર્ય કરતા છે. ભગવાન હંમેશા કાર્ય બધું જ કરે. આ દુનિયા આખી એને બનાવી, મારા તમારા શ્વાસ એ લેવડાવે છે, આપણું આ બ્રીથિંગ ચાલુ છે એ એને લઈને ચાલુ છે, બરાબર? બધું જ આપણું જે કાંઈ શોભે છે એને લઈને છે. આપણા શ્વાસ પણ એ લે છે, આપણું જમેલું પણ એ પચાવે છે. કાર્ય બધું કરે પણ કરતા છુપાયેલા છે. રવિજી જય સ્વામિનારાયણ. આજ રવિજી પધારે, તાલી સે ઉનકો ઇસ સભા મેં સ્વાગત કરેંગે. ભગવાન
કાર્ય કરે છે પણ કરતા છે છતાંય છુપાયેલા છે, ક્યાંય કોઈ જગ્યાએ દેખાતા નથી. લો આ હું અહીં કથા કરું છું એટલે મને શું લાગે આ કથા કોણ કરે છે? હું કરું છું. પણ આ જીભને અહીંથી ભગવાન બોલવા જ ના દેતો. ચાલો કથા કરવી છે પણ અત્યારે મગજમાં મારે જે કે અહીંથી મારે વિચારું તો ખરો ને, અહીંથી બંધ કરી દે તો, અહીંથી કનેક્શન જ બંધ કરી દે હાલ કલાક માટે બંધ, તો આ હાર્ટના ધબકારા બંધ કરી દે તો. તમે બધા કેવા સાંભળો છો? કોણ સાંભળે છે? તમે સાંભળો છો ને. તમને લાગે હું મંદિર આવ્યો, હું બેઠો, મેં કર્યું, હું સેવા કરું છું, મેં દાન કર્યું છે, આવું બધું જે કંઈ થાય છે એ કોણ કરે છે? કોણ કરે છે? મહારાજ. પણ હું ને તમે અહમભાવ વાળા છીએ, ભગવાન અહમભાવે રહિત છે, શૂન્ય ભાવ વાળા છે, એટલે હંમેશા કરે છે કે નથી કરતા એ કઈ યાદ જ નથી કરતા. એને કોઈ પ્રકારનો ઝંડો જોતો જ નથી કે મારે કરવું છે. અને આપણે બધાને ઝંડા જોઈએ છે કે મેં કર્યું, મારી નોંધ લેવાવી જ જોઈએ. ભાઈ રે ને, આ પૃથ્વી પર કેટલા આવીને જતા રહ્યા, તો તારી નોંધ લેવાવી જ જોઈએ એવું જરૂરી છે? પાંચ આમાં સત્સંગી જો હમણાં મેં સત્સંગ કરાયો હોય ને બરાબર, મને મને લઈને આવી ગયા હોય તો એ સત્સંગમાં આવે તો મને એમ થાય કે આનું જ્યારે આ હરિભગતનું નામ દેવાય એટલે કહેવાવું જોઈએ કે નિષ્કામ સ્વામી આને ભગત બનાવ્યા. એટલે તારાથી થતા હોત તો આખી પૃથ્વી પર કરી લેને, જ્યાં થાય છે આખી પૃથ્વી થઈ જાય સ્વામીની. ના થાય એ સ્વામી નારાયણ જેને નક્કી કરે એનાથી થાય. હું તમે કરતા નથી, કરતા એક મહારાજ છે, જે કરે છે એનાથી થાય છે. એ શૂન્ય ભાવવાળા છે, હું તમે અહમભાવવાળા છીએ. મારી ને તમારી અંદર થોડું સારું કરીને તરત જ આપણી આપણી નોંધને આપણી વિગતોના લિસ્ટ ચાલુ થઈ જાય. બોલો કેવી સિસ્ટમ આપણી અપડેટ થયેલી છે કે થોડુંક કરીએ ને તરત આપણે લિસ્ટ બનાવી દઈએ કે આટલા ખાતામાં તો મારું નામ રહેવું જ જોઈએ. કારણ કે આપણે મૂરખ છીએ, આપણે બુદ્ધિ વિનાના છીએ, અજ્ઞાની છીએ, આવા છીએ, એના કારણે થાય છે. સુકાનંદ સ્વામી બુદ્ધિવાળા સંત છે. મુક્તાનંદ સ્વામી જેવા મહારાજ કે છે તોય સુકાનંદ સ્વામી સ્વમાં કયો ભાવ રાખે છે? કયો ભાવ રાખે છે? બોલો બોલો, થોડું તો યાદ રહેશે. બોલો થોડું જોરથી બોલો. શૂન્ય ભાવ. પોતાને વિશે શૂન્ય ભાવ કરવું એ બહુ મોટી સાધના છે. પોતાને વિશે સારાપણાની ને બહુ ઊંચો છે એવી માનીતા ન મનાવી, એના જેવી આ જગતમાં ને આધ્યાત્મ માર્ગમાં કોઈ સાધના જ નથી. મુક્તાનંદ સ્વામી ગાય, હું તો છું ગની ન ગુની નાર તોય તમારી રે. ન ગુની નાર એટલે હાવ ગુણ ગુણ વિનાની હોય ને એવી છું, મારા તમારી છું. અને આપણે બુદ્ધિશાળી, કોમ્પ્યુટર એન્જિનિયર, લોયર, ડોક્ટર, આવું ભણેલો, આવું જાણવાવાળો, એવો હું તમારો છું. આહા, આપણા તો કેવા ભાવ. માટે સ્વમાં શૂન્ય ભાવ કેળવીએ. રૂપિયાવાળો, આટલા વર્ષવાળો, આટલા અનુભવવાળો, આટલી સમજણવાળો, આ બધા ભાવને કાઢીએ. કેવળ મહારાજનો છું ને મહારાજ મારા છે, બસ આટલા ભાવને કેળવીએ તો મહારાજ બહુ રાજી થશે. સુકાનંદ સ્વામીની દ્રષ્ટિ નીચી અને મોઢામાં મૌન. આપણે તો આપણા વખાન થાય તો આમ જોઈએ, કેટલા કેટલા બધા મારી બાજુ જોવે છે આ છે, અને બાજુમાં કહીએ કોકને જોયું આપણું નામ દેવાય છે, અને સ્વામી તો મૌન રાખીને બેઠા છે. સુકાનંદ સ્વામીનું જીવન છે ને આપણને હોરી નાખશે આખું. આપણા બધા બહુ ભાગ આમ ક્યાંક નીકળતા હોય ને, સુકાનંદ સ્વામીનું જીવન છે ને એ હોરવાનું જીવન છે. સમજાય? પેલી મૂર્તિ ગળવી હોય ને તો વધારાનો ભાગ કાઢવો પડે. એમ આપણે બધા છીએ બહુ હારા, પણ વધારાનો ભાગ કાઢવાનો છે. એ સ્વામી કાઢશે, આપણાથી ક્યાંથી નીકળે? એ આ સુકાનંદ સ્વામી જેવા મોટા પુરુષો જ કાઢે, એનાથી જ નીકળે. આપણને ખોટ ના જાય ને. સ્વામી નીચી દ્રષ્ટિ રાખીને મૌન રાખીને બેઠા છે. હવે બહુ સરસ છે, જો શું દ્રષ્ટિ રાખવાની છે. શું દ્રષ્ટિ રાખવાની છે? બિરદાવલી પામે છે મુમુક્ષુ, બિરદાવલી પામે છે મુમુક્ષુ, ત્યારે અવશ્ય જોય જ્ઞાન ચક્ષુ, ત્યારે અવશ્ય
અવશ્ય જોઈએ જ્ઞાન ચક્ષુ જે થયો તે હરે કર્યો છે જે કર્યું તે હરિએ કર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે બસ આ ભાવને સમજી રાખજો બહુ પાકો આ દ્રઢ કરજો રોજ જીવનની અંદર પહેલી કડી અને આ કડી છે ને એ કડીને નિત્ય સત્સંગ માટે ગાતા રહેજો કોઈ દિવસ સત્સંગમાં પ્રોબ્લેમ નહીં થાય કોઈ દિવસ ભગવાન અને મોટા સાધુ છૂટી નહીં જાય કોઈ દિવસ આવો લીલો પલ્લવ જે સત્સંગનો છે જ્યાં આપણો ચડતો ને ચડતો રંગ છે આપણે કોઈ દી પાછા નહીં પડીએ આપણને કોઈ દી આપણા જીવમાં ઝાંખપ નહીં લાગે આપણને કોઈ દિવસ શ્રીજી મહારાજનો કેફ ઉતરી નહીં જાય આ જો વાત યાદ રાખશું તો બિરદાવલી બિરદાવલી એટલે વખાણ બિરદાવલી જ્યારે મુમુક્ષુ કોઈ પામે ત્યારે મુમુક્ષુને જ્ઞાન ચક્ષુ જોઈએ જ્ઞાન ચક્ષુ એટલે આ બહારની આંખો નહીં જ્ઞાનરૂપી આંખો અને જ્ઞાનરૂપી આંખોમાં શું આવવું જોઈએ જે થયો તે હરિએ કર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે જે કર્યું તે હરિએ કર્યું છે મારું નામ તે ખોટું ધર્યું છે એક દાનવીર શેઠ હતા અને દાન રાતને દિવસ કરતા સદાવ્રતની અંદર દાન બહુ આપતા એની અંદર રોજ સદાવ્રતી માણસો એવું વિચારે કે આ શેઠ જો અમારી બાજુ ઊંચી નજર કરીને જોવે ને તો બહુ સારું અમને નજર આપે તો બહુ સારું ગરીબ માણસો પણ શેઠ તો આમ નીચી નજર રાખીને જ આપ્યા કરે અને ત્યારે એક વખત છેલ્લે ક્યારેક શેઠે આમ નજર ઊંચી કરી ત્યારે એક રાંકો એવું બોલ્યો કે તમે મારી બાજુ જોયું આગલા ઘણા બધા રાંકાઓને ગરીબોને એમ હતું કે શેઠ અમારી બાજુ જોવે તમે જોતા કેમ નથી રોજ આમ નીચી નજર રાખીને કેમ આપો છો ત્યારે શેઠ કે દેન હાર કોઈ ઓર હે દેત રહે દિન રેન લોક ભરમ મુજ પર કરે તાતે નીચે નેન આપવા વાળો તો કોઈ છે રાત ને દિવસ એ આપે છે પણ હું જ્યારે આપું છું ત્યારે લોકોને એવું દેખાય છે કે આ શેઠ અમને આપે છે એટલે મને શરમ આવે છે કે હું તો આપવા વાળો છું નહીં અને આ લોકો મને કેમ સમજે છે કે હું આપું છું ભગવાનના મોટા પુરુષો હંમેશા કરતાપણા વિનાના હોય છે જે કર્યું એ મહારાજે કર્યું ગુરુજીને પૂછો જે દિવસે કંડારી ગુરુકુલની અંદર ગુરુજી પાસે એક મહિને કેવી રીતે સીધું વાપરવું એની ગણતરી કરવી પડતી એ દિવસો હતા મહિનાની અંદર 5 મહેમાન જો કંડારી ગુરુકુલના આંગણે ગુરુજીના મકાન ઉપર જમવા આવ્યા હોય તો ગુરુજીને છેલ્લા 5 દિવસનું તેલ ઘીને ગોળ ક્યાંથી લાવવા એવો પ્રશ્ન જે દિવસે કંડારી ગુરુકુલમાં હતો જેના વાકેફ દરેક હરિભક્તો ગુરુજીની નજીક રહેવાવાળા પણ નથી જેનાથી વાકેફ કંડારી ગામના ઘણા ભક્તો જે ગુરુકુલમાં આવતા એ પણ નથી જેનાથી વાકેફ ગુરુજીની સાથે રહેલા ઘણા બધા માણસો નહીં હોય કે ગુરુજીને મહિને તેલ આટલું જ વાપરવાનું છે એવી ગણતરી કંડારી ગુરુકુલની શરૂઆતમાં કરવી પડી છે ઘી ખૂટી ગયું હોય એ મહિનાનું જે સીધું હોય ત્યારે નવસારીના ભક્તોએ સીધું આપતા શરૂઆતમાં એ સીધું આવતા સુધી ગુરુજીને એટલા ઘીમાંથી ચલાવવું પડે ઘી ના હોય તો ગોળના પાણી અને ખીચડીના ગોળના પાણીનું મિષ્ટાન અને ખીચડી આવું પણ સંતોને જમાડેલું છે એ યુગમાં એ સમયમાં તે દિવસે ગુરુજીને પૂછો કે ગુરુજી આ કોણે કર્યું તે દી એનો નાદ એમ જ હતો કે મહારાજની ઈચ્છાઓ એ થાય આટલું મોટું ગુરુકુલ થયું ને આજે 6 સંસ્થાઓ થઈને 50-60 સાધુ થયા તોય પણ આજે ગુરુજી એમ જ કહે છે કે આ મહારાજનું કર્યું થયું છે ને મહારાજ કરે છે મારાથી કાંઈ થતું નથી આવા મોટા પુરુષ આપણને મળ્યા ને એ જ મોટા ભાગ જેને કરતાપણું નથી આટલા મોટા અને એને કોઈ પ્રકારનું કરતાપણું નહીં પોતાને વિશે ક્યારેય માનીનતા પણ ના થાય અમને સંતોની સભામાં ગુરુજી ઘણી વખત કે મને ઘાટ નથી થતો કે તમે કોઈ મારા શિષ્ય છો મને કોઈ દી ઘાટ નથી થયો આવું તો ગુરુજીએ ગુરુ પૂર્ણિમાની સભામાં કીધેલું છે ઘણી વખત જાહેર સભામાં કે આ સંતોને હું જ્યારે જોઉં ત્યારે મને એમ જ લાગે કે હું મોટી રાણી છું ના નાની રાણીઓ છે પણ મને ઘાટ નથી થયો કે આ મારા શિષ્યો છે આ કેટલી ઊંચી સ્થિતિ એ જેને શાસ્ત્રનો અભ્યાસ હોય એને જ ખબર પડે બહુ ઊંચી સ્થિતિ
માણસને થોડું માન મળે અને એને એવું ન મનાય કે આ મારાથી થાય છે, બહુ અઘરી વાત છે. પણ મોટા પુરુષો એમના જીવનથી મને તમને શીખવાડે છે કે એના જેટલી મોટપ આપણા કેટલી, એના આધારે કેટલા જીવ ભગવાન ભજે, આપણા આધારે કોણ ભજે છે. અને આપણને એમ કેમ થઈ જાય કે આ બધું મારું કરેલું છે ને હું કરું છું. માટે વાલા ભક્તો, જે કાંઈ આપણાથી સારું થાય છે કોને કર્યું છે? કોને કર્યું છે બોલો? કોને કર્યું છે? પ્રાર્થના કરો, હે મહારાજ તમે મારા દ્વારા સેવા કરો, સમાગમ કરો, સમાગમ કરાવો, જે કાંઈ સારું કરાવો. પણ મહારાજ, મારું નામ જ્યારે તમે ધરો તો મને એટલી બુદ્ધિ આપજો કે મારી દ્રષ્ટિ તમારા ઉપર રહે. બસ આટલું જો રહેશે ને તો કોઈથી ફેલ નહીં થવાય. નહીં તો આ માર્ગમાં 100માંથી 99 માર્ક લાવવા વાળો જો આ વસ્તુને સમજેલો ના હોય ને તો 99 ના 9 થાય, 9નો 0 હોત થઈ જાય એવી દશા થાય. માટે સુકાનંદ સ્વામીની આ સમજણ, બિરદાવલી પામે મમુક્ષુ ત્યારે અવશ્ય જોઈએ જ્ઞાન ચક્ષુ. જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું ધર્યું છે. આ તો ભગવાન શું કરે ખબર? આપણું નામ ધરીને છટકબારી ગોતે છે. શું કરે છે? છટકબારી. ભગવાનને છટકી જવું છે. ભગવાન કે જો આને એવું થઈ જાય કે આ બધું હું જ કરું છું, મારાથી થાય છે, એટલે ભગવાન કે મારી એને જરૂર, એટલે છટકે છે. પણ આપણે એવા પાકા થવું ભગવાન છટકે શું આપણા હાંસામાંથી? ભગવાનને કેવું, દયા કરીને એટલી બુદ્ધિ આપજો કે એક વખત જે પકડાયા છો ને, હવે અમારે તમને છોડવા નથી. એટલે આપણા નામ ખોટા ખોટા ભગવાન ચડાવી દે. હા બધે, આ અમારા આ સ્વામી તો ઓહો 5 હરિભગતને એના હૃદયમાં વાત. અરે સ્વામી, તમે સુકાનંદ સ્વામીનું આખ્યાન જે આ કડી બનાવીને સ્વામી ગૌડાવો છો ને, એટલું બધું સ્વામી એમાંથી આ થાય છે. અને હા, ત્યારે સ્વામીને જો દ્રષ્ટિ ના રહે ને એની ઉપર, તો જય સ્વામિનારાયણ. સુકાનંદ સ્વામીનું આખ્યાન આખ્યાનની જગ્યાએ રે, સ્વામી એની જગ્યાએ રે, અને સ્વામીનું સોનું શું થઈ જાય. મહારાજ બહુ જ ગેમ રમવાવાળા છે. સાચું કહું તો ગેમ રમવાવાળા છે. ગેમ રમે છે આપણી સાથે. આપણને એક વખાણ કેટલા વાલા લાગે છે, આપણને આપણા પ્રત્યેનું આમ કેટલું માનીતા છે એ ભગવાન બહુ જોવે છે. અને આપણે જ્યારે આમ શૂન્ય ભાવ થઈ જઈએ ને, મારો મહારાજ કરે છે, મોટા પુરુષો કરે છે. અને પછી એવું એક વખતમાં પાછા પાસ ન થઈ જાય, આજ સાંભળ્યું એટલે આજ તો બધાને રહેવાનું આવું. પણ મહિના, 2 મહિના 6 મહિના 12 મહિના પછી પણ એવું રહે, 2 વર્ષ 5 વર્ષ મૃત્યુના શ્વાસ સુધી આવું રહે, ત્યારે મહારાજ આપણને વશ થાય. અને પછી મહારાજ એક વખત વશ થાય ને, ગજબની પછી આપણી અંદર તાકાત આવે, ગજબનું આપણને સુખ આવે, મૂર્તિની અંદર આપણે ડૂબેલા રહીએ, પછી શ્રીજી મહારાજના રંગે આપણે રંગાયેલા રહીએ. માટે મુમુક્ષુને આવી હંમેશા વિચારવું. મહારાજને મોટાની રીત વિશે આમાં થોડું લખ્યું છે. મહારાજને મોટાની એવી રીત, ગાવ, તમને ગાવાની મજા આવે. સેવક ને વખાણે છે હિત, સેવક ને વખાણે છે હિત, પણ સેવકે ખબર રાખવી, પણ સેવકે ખબર રાખવી, વૃત્તિ મૂર્તિ માં પ્રોવિજ દેવી, વૃત્તિ મૂર્તિ માં પ્રોવિજ દેવી. ભગવાન ને મોટાની આવી રીત છે, એ આપણને થોડા વખાણે. એ કંઈ મેં કીધું ને એમ, આપણને બળ મળે એનાથી, હિંમત આવે. કોઈને પણ આજે તમે એવું કહો, તમે બહુ સારી સેવા કરી, હા અમને આનંદ થયો. કોઈ આજ તિલક ચાંદલો કરીને આવ્યા હોય, ગયા શનિવાર મેં કીધું એને, આ શનિવાર કરીને આવ્યા હોય તો હું એમને એમ કહું કે ભગત બહુ સારું કર્યું, તિલક ચાંદલો કર્યો ને બહુ રાજી. અથવા સભામાં એમ કીધું કે જો આ ભગતે આજથી શરૂ કરી દીધો, તો એ ભગતે એવું વિચારું કે ઓહો, આ મને સત્સંગમાં વધુ ને એટલે સંતો મારા વખાણ કરે છે, હું આગળ વધુ એટલે. પણ મારે તો વૃત્તિ વખાણમાં નથી રાખવાની, મારે વૃત્તિ ભગવાનમાં રાખવાની છે. આવા સાધુ જ ના મળ્યા હોત ને એને મને કીધું જ ન હોત તો, આવા સાધુ ના મળ્યા હોત અને મને આવી વાત કરી જ ના હોત તો, બસ આટલું વિચારે એટલે પેલું થાય જ નહીં, માન આવે જ નહીં. માટે આ તો સુકાનંદ સ્વામીનું આખ્યાન છે વાલા ભક્તો. અહમના રંગ, અહમનો રંગ છોડી પુરુષોત્તમના રંગે રંગાવું, એ સ્વામીનું આખ્યાન આપણને શીખવાડે છે. આજે રંગોત્સવનો દિવસ છે. સુકાનંદ સ્વામીના આખ્યાનમાંથી આપણે એટલો જ રંગ ચડાવીએ આપણા જીવનની અંદર
કે સ્વામીની જેમ આપણી અંદર ગમે એટલી બિરદાવલી પામીએ, આપણે ગમે એટલા વખાણને પામીએ, આપણી ગમે એટલી વાહ વાહ સત્સંગમાં થઈ જાય, તોય મહારાજને કહે, હે મહારાજ, રંચ માત્ર મને મારા પ્રત્યે અહોભાવ ના થાય, જગત આખાને મારા પ્રત્યે ગમે એટલો અહોભાવ થાય, પણ હે પ્રભુ, મને મારી જાત પ્રત્યે ક્યારેય અહોભાવ ન થાય. મુક્તાનંદ સ્વામીને જેમ ન ગુણી નાર પોતાની જાત લાગી, કે જેમાં ભગવાન જેવા સદગુણો હતા, પ્રેમાનંદ સ્વામી જેને તમે એટલા વશ હતા કે આઠ હાથ છેટે બેઠા હો સ્વામી ગાય, પ્રેમાનંદ ગાવે જ્યારે આગે આવે ઓરા ઓરા ખસતા, આટલા તમે જેને વશ હતા, એ પ્રેમાનંદ સ્વામી એમ કે છે, કડવું તુંબડું છે ને ઉકરડામાં ઉગેલું છું એવું મારી જાત છે. મોટા પરમહંસોએ પોતાની જાતને કેટલી ધિક્કારી, વિચારો ખરા, કડવી તુંબડી સમ ગુણ છે રે ઉગી ઉકરડાની માય. આ તો મહારાજ ઉકરડામાં ઉગેલું કડવું તુંબડું છે તમે સંભાળ્યું છે, આટલી આર્ત ભાવે જે પરમહંસો કે જેને મહારાજ ખેંચાઈ ના આવે, ખેંચાઈ ના આવે, એને આટલી પોતાની જાત પ્રત્યે આટલું બધું શૂન્ય ભાવ રાખ્યો, તો આપણી અંદર એમાંનું શું છે, આપણી અંદર એમાંનું શું છે? પર્વતભાઈ દાદા ખાચર જેવું આપણી અંદર શું છે? લાડુબા જીવુબા જેવું આપણી અંદર શું છે? કશું જ નથી. એના કરોડમાં ભાગના નહીં, એના મોડ દ્વારના રૂવાડા જેટલી પણ આપણી તાકાત નથી, એવા આપણે છીએ. એટલા બધા આપણે, એટલા બધા શ્રીજી મહારાજની દૃષ્ટિમાં જો આપણે જોઈએ તો આપણે તો રાંકા છીએ, કશું જ નથી આપણી પાસે, રાંકામાં ના ઉભા રાખે આપણને, પણ આપણી ઉપર મહારાજ અને મોટાની એક કરુણા છે, એક દયા છે. વાલા ભક્તો, આ વાત ઉપર હું વજન એટલે આપું છું કે આ છે બેઝ છે. આ બેઝ જેનો મજબૂત હોય ને એની ઉપર એલિવેશન શોભે. બેઝ જેનો મજબૂત ના હોય, આ બેઝ જેનો મજબૂત નથી ને, એ ઇમારતો 25 વર્ષે પણ ત્યાગાશ્રમમાં તૂટે છે, 35 વર્ષે ત્યાગાશ્રમમાં તૂટે છે, 50 વર્ષે તૂટે છે, ગૃહસ્થ આશ્રમમાં સત્સંગમાં 25-50 વર્ષ સત્સંગમાં કાઢ્યા પછી પણ એ ઇમારતો તૂટે છે, જો આ બેઝ પાકો ના હોય તો. પણ આ બેઝ પાકો હોય ને તો કાળ કર્મ ને માયાની તાકાત નથી, ક્યારેય આપણે સત્સંગમાંથી પાછા પડીએ. માટે જ્યારે ભગવાનને ભગવાનના સંત વખાને, એ તો વખાને હિત કરવા માટે, આપણને આગળ વધારવા માટે, પણ આપણે હંમેશા વિચારવું કે આ તો મને મારું ખોટું નામ ધરે છે, જે કરે છે તો એ જ કરે છે અને એનાથી જ થાય છે, મારાથી કાંઈ થતું નથી, આવું વિચારવું, જેનાથી ભગવાન આપણી ઉપર બહુ રાજી થાય. આજે હોળીને પુષ્પ દોલોત્સવનો ઉત્સવ છે. વાલા ભક્તો, ગીતાની અંદર ભગવાને ઋતુ નામ કુસુમા કરહ આવી રીતે પોતાને વસંત ઋતુ રૂપે ગણાવ્યા છે. વસંત ઋતુની શરૂઆત વસંત પંચમીના દિવસે મેં વાત કરી હતી, એ વખતે ગર્ભકાળ કહેવાય, ત્યારથી શરૂઆત થઈ. આજે ફૂલ દોલોત્સવનો ઉત્સવ આમ જાજો કહેવાય, અને હોલિકા એટલે કે હોળી ઉત્સવ પણ કહે છે. પણ ફૂલ દોલોત્સવનો ઉત્સવ એટલા માટે ઉજવાય છે કે આજે ધર્મને ભક્તિ થકી નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયેલું, અને નરનારાયણ દેવના પ્રાગટ્ય નિમિત્તે આજે બદ્રિકા આશ્રમની અંદર રહેલા મુક્તોએ નરનારાયણ દેવને હિંડોળે બેસાડીને ઝુલાવેલા, એ પ્રથાને આજે પુષ્પ દોલોત્સવ તરીકે જગતની અંદર પ્રખ્યાત છે ને ઉજવાય છે. બીજું જે સૌથી પ્રખ્યાત શબ્દ છે હોળી, હોલિકા એ સંસ્કૃત શબ્દ છે. હોલિકા એટલે શેકેલું અનાજ, શેકેલું નવું અનાજ ભગવાનને ધરાવવું એને હોલિકા કહેવાય, અને હોલિકાને હિન્દીમાં હોળી કહેવાય. એ નવું અનાજ ભગવાનને ધરાવીને આજથી ભક્તો જમે એટલે એને હોળીના ઉત્સવ તરીકે પણ શાસ્ત્રોમાં લખેલો છે. બીજું, આજના દિવસને ફાલ્ગુનિકા, ફાગણ મહિનો ચાલે છે એટલે એને ફાલ્ગુનિકા, આ ઉત્સવને ફાલ્ગુનિકા નામ તરીકે પણ ઓળખાય છે. અલગ અલગ પ્રદેશોમાં આ ઉત્સવ અલગ અલગ રીતે ઉજવાતો હોય છે, અલગ અલગ દેશોમાં અલગ અલગ રીતે ઉજવાય છે. જેમ કે આ ઉત્સવ જર્મનીની અંદર એપ્રિલ ફૂલ બનાવીને ઉજવાય છે, એપ્રિલની પહેલી તારીખ આવે ને ત્યારે એપ્રિલ ફૂલ. પછી ગ્રીસની અંદર ફેમિના એટલે કે રતિનું પૂજન, ત્યાંની એક દેવી છે ફેમિના, એનું પૂજન કરીને આ ઉત્સવ ઉજવાય છે. થાઈલેન્ડ અને બ્રહ્મદેશની અંદર સુગંધિત જળ એકબીજા ઉપર છાંટે છે અને એવી રીતે ઉજવાય છે. ગ્રીસની અંદર આ દિવસે દેવીનું પૂજન કરે છે અને લાકડા બાળે છે, હોળીની જેમ જ, જેમ આપણે હોળીમાં લાકડા સળગાવે ને એમ જ ત્યાં ઉત્સવ ઉજવાય છે. એટલે અલગ અલગ દેશોમાં આ રીત અલગ અલગ હોય છે. ભારતની અંદર વ્રજભૂમિને ભરતપુર બાજુ એકબીજા ઉપર પથ્થર નાખે છે હોળીની અંદર, એવું થાય છે. કોકણને મહારાષ્ટ્ર બાજુ હોળીને સિમગો કહે છે, એનું નામ સિમગો છે એ બાજુ. દક્ષિણની અંદર કામદહન નામથી હોળી ઓળખાય છે, એનું હોળીનું બીજું નામ છે કામદહન, કારણ કે શિવજીને
જ્યારે કામદેવે બાણ માર્યું, શિવજી ધ્યાનમાં હતા અને કામદેવે જ્યારે બાણ માર્યું ત્યારે શિવજીનું ત્રીજું નેત્ર ખુલ્યું અને કામને બાળી નાખ્યો, એ આજના દિવસે એટલે કામદહન આ દિવસને ઓળખાય છે, કામદહનના નામે પણ ઓળખાય છે. અને દક્ષિણની અંદર ફાગણ સુદ 14 એટલે આજના જ દિવસે, પૂનમ ખરેખર કાલે છે પણ 14ના દિવસે લોકો ઉપવાસ કરે છે અને બીજે દિવસ હોળીનો ઉત્સવ ઉજવે છે. ભવિષ્યોત્તર પુરાણની અંદર એક એવી કથા છે, ઢુંઢા નામની એક રાક્ષસી હતી, એ રાક્ષસી નાના નાના બાળકોને અને એને ઉપાડી જતી અને ખાઈ જતી. એટલે એ વખતે બાળકોએ, વડીલોએ, માતાઓએ એક લાકડાનો ઢગલો કરીને અગ્નિ સળગાવીને આજુબાજુ ભગવાનના નામ મંત્રનો જપ કર્યો અને ગોળ ગોળ ફર્યા એટલે ઢુંઢા રાક્ષસી ત્યારથી છોકરાઓને મારવાનું બંધ કર્યું, એવી એક માન્યતા છે અને એના ઉલ્લેખમાં પણ હોળી ઉજવાય છે. બહુ પ્રખ્યાત કથા પ્રહલાદજીની છે કે પ્રહલાદજીને જ્યારે હોલિકા પાસે એવું વસ્ત્ર હતું કે વસ્ત્ર પહેરે તે બળે નહીં, એક કિંવદંતી એટલે કે એક દંતકથા છે, દંતકથા છે, અને એને વસ્ત્ર બદલાઈ ગયું. હોળિકા પ્રહલાદને લઈને બેસી, હિરણ્યકશિપુ વિરોધી હતો પ્રહલાદનો, એટલે કે પ્રહલાદને બાળી નાખ્યું, પ્રહલાદે ભજન છોડ્યું નહીં, હોળિકા રાખ થઈ ગઈ પણ પ્રહલાદને કાંઈ નથી થયું. એ ઉત્સવ, એ સ્મૃતિની અંદર પણ આજે હોળી ઉજવવામાં આવે છે. આજના દિવસે મનુ જયંતિ, આપણે બધા મનુના સંતાનો છીએ, મનુષ્ય મનુના સંતાનો છીએ, એટલે આજના દિવસે મનુ ભગવાનનું પણ પ્રાગટ્ય થયેલું એટલે આજના દિવસને મનુ જયંતિ પણ કહેવામાં આવે છે. અને મનુ જયંતિ આપણે બધા માનસ છીએ, વેદો ઉપદેશ આપે છે, કોઈ દિવસ બળદને એવું કેવું નથી પડતું કે તું બળદ થા, કેવું પડે? ગધેડાને એવું કેવું પડે તું ગધેડો થા, પણ માનસને શું કેવું પડે? શું કેવું પડે? વેદો પણ કહે છે મનુર્ભવ માનસ થા, તું માણસ થા, થોડી માનસાઈ રાખ, કારણ કે આ એક જ ઢોર પૃથ્વી પર એવું બનાવ્યું છે આ બે પગવાળું કે એની અંદર બધા લક્ષણો મળે. બોલો, બળદ કે બળદને કોઈ દિવસ એવું ના કહેવામાં આવે કે તું ફલાના ભાઈ જેવો છે, પણ માણસને કહેવામાં આવે કે તું બળદ જેવો છે, એટલે આની અંદર બધા લક્ષણો છે. એટલે એને કીધું મનુર્ભવ માનસ થા, પણ આપણે તો વાલા ભક્તો મનુષ્યની હાળમાં તો બેઠા છીએ, સત્સંગમાં આવ્યા છીએ, આપણે તો એવી ક્રાંતિ કરવાની છે કે અક્ષરધામના મુક્તોની પંક્તિમાં જઈને બેસવું છે, આપણે તો એવી ક્રાંતિ કરવાની, ત્યાં પહોંચવું છે. માટે એ મનુ જયંતિ તરીકે પણ આજે ઉજવાય છે. ચૈતન્ય મહાપ્રભુ કે જે ભગવાનની અંદર બહુ મસ્ત પુરુષ હતા, એ તમારે ધૂન બોલતા અને ભગવાનને હરિબોલ 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 જ્યારે ધૂન કરતા ત્યારે આજુબાજુનું વાતાવરણ પણ એવું થઈ જતું, એ ચૈતન્ય મહાપ્રભુની પણ જયંતિ આજના દિવસે છે. આવી રીતે આ હોળીના ઉત્સવે અનેક કથાઓ આવી રીતની છે. આજના દિવસે ભગવાન શ્રીહરિએ આ ફૂલદોલોત્સવ અને હોળીનો ઉત્સવ ફક્ત એક જગ્યાએ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી વધારે કોઈ ઉત્સવ ઉજવાયો હોય શ્રીજી મહારાજની હયાતીમાં તો ફૂલદોલોત્સવ અને રંગોત્સવ. ભગવાનને રંગે રમવાની બહુ મજા આવતી અને તમને પણ મજા આવતી જ હશે અને આવશે પણ ખરી. શ્રીજી મહારાજે વરતાલની અંદર બે હોજ કરાવે છે અને રંગે રમ્યા, ત્યાં આગળ મહારાજે બહુ સરસ કથાઓ છે કે મહારાજે સંતોન ભક્તોના જૂથ કર્યા, મહારાજ કે અમે અમારી બાજુ હરિભક્તોન પાર્ષદોન, એક બાજુ પર સાધુઓ મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મુખ્ય, અને બે એકાબીજા પર રંગ નાખવા, મહારાજ કે કોણ હારે જોઈએ, તે સંતો બધાય મંડી પડ્યા, સંતો બધાય મંડી પડ્યા, તે પાર્ષદોને તો ક્યાંય નાખી દીધા ને મહારાજની ઉપર પિચકારી પિચકારી પિચકારીને મહારાજ પછી ખીજાના, મહારાજ કે આવી રીતે રંગે રમવાની રીત નહીં, સંતો કે મહારાજ બોલો કે અમે જીત્યા, મહારાજ કે સંતો જીત્યા સંતો જીત્યા સંતો જીત્યા. આવો વરતાલની અંદર મહારાજે બહુ સરસ રંગોત્સવ કર્યો હતો, એની હું થોડીક વાતો વાંચું છું બેઠી કે કેવી રીતે સંતોએ રંગોત્સવ કર્યો ને કેવું થયું. વરતાલના ફૂલદોલોત્સવની વાત છે, હરિભક્તો અમદાવાદના 18 જોડ ત્રાંસા લઈને આવ્યા હતા રંગોત્સવમાં. મહારાજ પણ તે દિવસે વહેલા ઉઠીને નિત્યવિધિ કરીને શ્વેત વસ્ત્રો મહારાજે પહેર્યા, બધી બાજુ પર મહારાજને સંતો અડધો અડધો બે કલર કરી દેવામાં આવ્યો ગુલાલ. હા, આજે પણ કોઈ બધા યુવાનો બધાને ખાસ મારી રિક્વેસ્ટ, હમણાં તમને કડી ગવડાવી દો, હાલો પહેલા જો અંદર કડી છે, R1 કરીને કડી છે ને. જગત રમે છે જેવો રંગ,
રમે છે જેવો રંગ, તેવો ન શોભે આપણે અંગ, દેવો ન શોભે આપણે અંગ. રંગાવાનો છે શ્રીજીને રંગે, રંગાવાનો છે શ્રીજીને રંગે. થઈ રહેવા એકાંતિક અંગે, થઈ રહેવા એકાંતિક અંગે. હોળી રમત તે સાચી થાય, હોળી રમત તે સાચી થાય. જેમાં અયોગ્ય સ્વભાવ જાય, જેમાં અયોગ્ય સ્વભાવ જાય. સ્વભાવનું કરે જે દહન, સ્વભાવનું કરે જે દહન. શ્રીજી કરે તેવાનું ભજન, શ્રીજી કરે તેવાનું ભજન. માટે મર્યાદામાં સર્વે રમવું, માટે મર્યાદામાં સર્વે રમવું. રંગ દેખી ગાંડા નવ થવું, રંગ દેખી ગાંડા નવ થવું. શ્રીજીને રાજી કરવા રમીને, શ્રીજીને રાજી કરવા રમીને. એક રંગે રંગાવું હરીને, એક રંગે રંગાવું હરીને. આકડીઓનો અર્થ સમજી લો. મહારાજા વરતાલની અંદર સંતો ભક્તોને ઉપદેશ આપતા કહે છે કે હે સંતો ભક્તો સાંભળો, જગત રમે છે જેવો રંગ. જગત રંગ રમે છે. આજે દિયર ભાભીને રંગે, ભાભી દિયરને રંગે, બધું હોય છે ને, પણ એ શ્રીજી મહારાજની રીત નથી. દિયર જેમ ફાવે એમ ભાભીને બોલે એવી બધી રીતો જગતની છે, શ્રીજી મહારાજની રીત નથી. શ્રીજી મહારાજની રીત બોર્ડરવાળી છે. બોર્ડરને તોડીને કશું જ નથી. શ્રીજી મહારાજને ત્યાં જગત જેવું કાંઈ નથી. જગતથી આવું વિલક્ષણ છે, વિલક્ષણ છે. હાવ જુદી રીત છે સ્વામિનારાયણ ભગવાનને ત્યાં. એટલે મર્યાદા, મહારાજ એવી રીતે રંગે રમાડતા કે પહેલાં સંતો ભક્તોને મહારાજ રમી લેતા ને પછી એ જગ્યા પર બહેનો રમતા. એ પ્રસાદીનો જે ગુલાલ હોય ને એમાં બહેનો રમતા. પણ આપણે તો અહીંયા આગળ આજે જ્યારે રમવાનો થાય ત્યારે આ કેમેરા, કોમ્પ્યુટર આ બધું અહીંથી હટી જાય. સ્ટેજની ઉપર અહીં કોઈ જગ્યાએ ગુલાલ આવવો ના જોઈએ, કારણ કે આનું કામ હજુ બાકી છે. એટલે આની અંદર ડિસ્ટર્બ રહે આખી જિંદગીનું, એને એવું થઈ જાય. આને જીવવાનું છે હજુ લાંબુ. આ બધું બ્લેન્કેટો લેવાઈ જાય, આરતી સ્તુતિ પતે પછી એ પ્રોગ્રામ થશે. અત્યારે સંતો તમને પ્રસાદીનો ગુલાલ નાખી જશે, પણ પછી બધાને રમવાનું છે. ને એમાં પણ મર્યાદા, એક ખુરશી વચ્ચેથી પેલા દરવાજેથી ખુરશી આખી ત્યાંથી આમ સીધી લાઈન કરી દેવાની, આ બોર્ડર સુધી, આ દાદર સુધી. આ દાદર સુધી લાઈન થઈ જાય, પુરુષો બધા આ વિભાગમાં હોય, બહેનો પેલા વિભાગમાં હોય, કોઈ એકાબીજાને ભેગા થવાનો ચાન્સ ના રહે. હમ પેલી ઠેક દાદરથી, બધા સ્વયંસેવકો સાંભળી લેજો, પેલા દરવાજાથી ઠેક સુધી ખુરશી અહીં સુધી આવી જવી જોઈએ. બહેનોનો આ વિભાગ, પુરુષોનો આ વિભાગ, અને પેલા બાથરૂમના પેલા દરવાજા બાજુ નહીં જવાનું. આટલાની અંદર બધાએ ગુલાલથી રમવાનું. બહાર જવાનું, રેરિટર્ન સિટીએ જો રજા આપી હોય તો બહાર તમે જઈ શકો છો, પણ અંદર જ બધા રમજો. અને અહીંયા આગળ બહેનો બહેનોમાં, ભાઈઓ ભાઈઓમાં, અને સૌથી પહેલાં સંતો તમને નાખી જશે ગુલાલ, અને બધાને રંગાવવાનું જ છે. પણ આ વાત ખાસ યાદ રાખવાની, જગત રમે છે જેવો રંગ, તેવો ન શોભે આપણે અંગ. કેટલાક પાછા પડીકા લઈને આવ્યા સ્પેશિયલ, ગુલાલ સિવાય બીજા કોઈ કલરથી કોઈ રમવાનું નથી. યુવાનો, તમારા પાસે ભૂરા, લીલા, કાળા એક પણ કલર કોઈ કાઢતા નહીં. ગુલાલ તમારે કાઢવાનો, ગુલાલ જ બધાને રમવાનો છે. ગુલાલથી રમો, કારણ કે શ્રીજી મહારાજ ગુલાલથી રમ્યા છે. પાકા કલર તો શ્રીજી મહારાજે રાખ્યા છે, એ મહારાજ પાસે બરાબર છે. એટલે ગુલાલથી બધાએ રમવાનું છે, હા યુવાનોને ખાસ. કારણ કે આ તો એવું છે કે મહારાજ વખતે સંતો ભક્તોને એવી મોજ ચડતી ને મહારાજ કેટલી વાર ખીચાયા છે. મહારાજ લીમડે ચડી ગયા છે ને, આંબે ચડી ગયા છે ને, કેટલી બધી લીલાઓ એવી છે કે એક બાજુ ઉપર આવા મહારાજે વેચ્યા હોય ને, પછી સુરા ખાચર ને સોમલા ખાચરે સંતો પર નાખ્યું હોય ને, સંતોએ ભેગા થઈને સુરા ખાચર ને સોમલા ખાચર ને ખેંચ્યા હોય ને, રંગ્યા હોય ને, પછી મહારાજની પાછળ સંતો પડ્યા, તે બધાય સંતો મહારાજ ઉપર પિચકારી આવે, હો સાધુ પિચકારી મારે ને ઉપર ગુલાલ નાખે. મહારાજ કે તમને કંઈ ભાન છે? તમે બધા કલર જોઈને ગાંડા થઈ જાઓ છો. એટલે મહારાજ આપણને પહેલેથી ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે છે? કે રંગે રમવાનું છે, પણ કયો રંગ? શ્રીજીના રંગે આપણે રમવાનું છે. હોળી રમત તે સાચી થાય, જેમાં અયોગ્ય સ્વભાવ જાય. આપણે હોળીમાં જે સળગાવવાનું હોય છે ને, આપણે શું સળગાવવાનું છે? આપણા અયોગ્ય સ્વભાવને આજે સળગાવવાના છે. લાકડા બાળીને હોળી કરવા વાળું તો આખું જગત છે,
પણ સ્વભાવ બાળીને જે સાચી હોળી કરે સહજાનંદી સિંહ કહેવાય, જે સ્વભાવની આહુતિઓ આપે. આજે આ લોયા ધામની અંદર એવો અગ્નિ પ્રગટ થવો જોઈએ કે જેમાં એક એક બેઠેલો વ્યક્તિ, મારાથી માંડીને આની અંદર બેઠેલો નાનામાં નાનો વ્યક્તિ એવો સંકલ્પ કરે કે મારો આ અયોગ્ય સ્વભાવ છે જે સત્સંગમાં નથી ગમતો, મારે આજે ભગવાનના ચરણમાં એને હોમી દેવો છે, એવી હોળી કરશું ને તો શ્રીજી મહારાજની છાતી ગજગજ ખીલશે, નહીં તો ગુલાલ ખાલી પૃથ્વી પર પડશે અને ગુલાલને ભેગો કરવાનો રહેશે. સાચો રંગ તો એ જ છે, સાચી હોળી તો એ જ છે કે જેમાં સ્વભાવનું દહન થાય. અને જ્યારે આપણે આપણા સ્વભાવનું દહન કરીશું, કોઈને વધારે બોલવાની ટેવ હોય તો કહેશે આજથી હું ઓછું બોલીશ, કોઈને ગુસ્સે થવાની ટેવ હોય તો કે હું ઓછો ગુસ્સો કરીશ, કોઈને રસાસ્વાદની ટેવ હોય તો કે ઓછો રસાસ્વાદ કરીશ, કોઈને ડુંગળી લસણ ખાવાની ટેવ હોય તો કે હું આજથી નહીં જમું, કોઈ તિલક ચાંદલા વિનાનો હોય તો કે હું કરીશ, કોઈ શનિવાર રેગ્યુલર સભામાં ન આવે તો એવું નક્કી કરે કે હું આવીશ, આવું જે કાંઈ કરશે તો ભગવાન એની પર બહુ રાજી થશે. માટે આપણે આપણા સ્વભાવનું દહન કરીને ભગવાન સાથે રંગે રમવાનું છે. પછી વરતાલની અંદર જ્યારે રંગે રંગાવા લાગ્યા ત્યારે કેવી ઘટના ઘટી સાંભળો, પછી આપણે કથાને પૂરી કરીએ. રંગ ભરેલો ઘડો લઈને સોમલા ખાચર ઉપર રેડીને વધુમાં ગુલાલની મુઠ્ઠી ભરીને આંખ ઉપર નાખી સુરા ખાચરે રંગ ભરેલો ઘડો નિત્યાનંદ સ્વામી ઉપર આખો રેડ્યો. એટલે ભલા થઈને અમને બાજુ પર રાખજો, હા જોજો બાપા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ રંગ ભરેલો ઘડો સુરા ખાચર ઉપર રેડ્યો, કારણ કે સ્વામી તો સાધુના પક્ષે હતા ને, નિત્યાનંદ સ્વામી ઉપર સોમલા ખાચરે નાખ્યો તો બ્રહ્માનંદ સ્વામીએ સુરા ખાચર પર નાખ્યો. ગુલાલની મુઠ્ઠીઓ એમની આંખ ઉપર નાખી જેથી આંખે કશું દેખાય નહીં. ત્યારે સુરા અને સોમલા ખાચર એકદમ ઉઠ્યા તે રંગ ભરેલો ઘડો બ્રહ્માનંદ સ્વામી ઉપર રેડ્યો. એને જોઈ નિત્યાનંદ સ્વામી ઉપડ્યા અને રંગ ભરેલો ઘડો લઈને સોમલા ખાચર ઉપર રેડીને વધુમાં ગુલાલની મુઠ્ઠો નાખી તે આંખે દેખાતું બંધ થઈ ગયું. પછી બધા સાધુઓએ મહારાજ ઉપર રંગ ભરેલી પિચકારીઓ અને ગુલાલની મુઠ્ઠીઓ ફેંકવા માંડી. બધા સાધુ ભેગા થઈને મહારાજને ઘેરી વળ્યા, કારણ કે મહારાજનો પક્ષ પાર્ષદોનો હતો, એટલે આ તો આંધળા થઈ ગયા. બે સુરવીર હતા, સોમલો અને સુરો, એ બે આંધળા થઈ ગયા. એટલે મહારાજ હાથે ચડી ગયા અને મહારાજ ઉપર નાખવા લાગ્યા. અને પછી મહારાજ ત્યાંથી ભાગ્યા, મહારાજ ઊંચા મંચ ઉપર ચડી ગયા, આડી ઢાલ ધરી દીધી, તો પણ સંતોએ રંગ ગુલાલ નાખીને મહારાજને બહુ અકળાવી નાખ્યા. અને પછી મારા ઢોલિયાના આ ઈસ પરથી પેલા ઈસ પર ઢોલિયો તૂટી ગયો, આટલા સાધુ ભેગા થઈ રે. પછી મહારાજે નાન ખાચરને કહ્યું અમારી ઘોડી જલ્દી લઈ આવો. પછી ઘોડી લઈને પેલા નાન ખાચર પાર્ષદ હતા તે ઘોડી લઈને આવ્યા. તે ઘોડી લાવતા જોઈ નિત્યાનંદ સ્વામીએ જાણ્યું કે મહારાજ ઘોડીએ બેસી નહીંથી જતા રહેશે, એટલે ઘોડીની આંખમાં રંગ ભરેલી પિચકારી નાખી. ઘોડી નહીં કે લેતી જજા. અને ઘોડી ગભરાઈ ગઈ, ઘોડી પાછી ભાગી. મહારાજે બૂમ પાડી ઘોડી લાવો, પાછી ઘોડી લઈને આવ્યા. ત્યાં પાછા અદભુતાનંદ સ્વામીએ રંગ ભરેલી પિચકારી ઘોડીની નાકમાં લગાવી, જા પાછી ઘોડી ગઈ. મહારાજ બહુ ગુસ્સે થયા, મહારાજ કે આ ઘોડી આવતી કેમ નથી. સો નાન ખાચર કે મહારાજ બંદૂકોના ભડાકા થતા હોય એની વચ્ચે આ ઘોડી હામી હાલે, પણ આ રંગ તમારા સાધુ એને આંખમાં નાકમાં નાખે છે એટલે આ ઘોડી ચાલી નથી શકતી. આવી મહારાજ કહે છે. ત્યારે મહારાજ કે લઈ આવો, ત્યારે નાન ખાચર કપડું ઢાંકીને ઘોડીને લઈને આવે છે. અને પછી પાછા પગે લઈને આવ્યા અને મહારાજ છલાંગ મારીને ઘોડી ઉપર બેઠા. અને મહારાજ કે સંતો જીત્યા, સંતો જીત્યા, સંતો જીત્યા, આમ કહીને મહારાજ ત્યાંથી ભાગે છે. આવી બહુ પ્રકારની રંગલીલા મહારાજે કરી છે. આજે આપણે પણ રંગલીલા અહીંયા આગળ કરવાની છે. મહારાજના રંગે આપણે રંગાવવું છે. આખા જગતમાં ઘણી હોળી થતી હશે, પણ આપણી તો આ સર્વોપરીની હોળી છે. આપણો ગુલાલ તો સર્વોપરી ગુલાલ, મહારાજનો સ્પર્શ કરેલો અને સંતોનો સ્પર્શ કરેલો તમારી ઉપર પડશે. આ ગુલાલનો રંગ જેને ચડશે એને અંતકાળે શ્રીજી મહારાજ વિમાન લઈને લેવા આવશે, એવો મહારાજનો આ રંગ છે. આજનો આ રંગોત્સવ આપણે અહીંયા ગળા સભાને પૂર્ણ કરીશું.